तो आज आपणे जे सेशन छे एनो सेशन नंबर 6 छे, छठ्ठू सेशन छे आजे। बरोबर, काले आपणे राउटर ना बेसिक कॉन्सेप्ट ने बधुं भण्या हता, કે રાઉટર ની અલગ અલગ કમાન્ડ આપવાને બધું ભણ્યા હતા। એમાં આપણે એક ટોપિક પર અટક્યા હતા, એલિયાસ નામના ટોપિકમાં આપણે ડાઉટ આવ્યો હતો કે ભાઈ પૂરો નહોતો થયો। બરાબર, બાકી આપણે એસીએમ પાસવર્ડ આપવાનું, ટેલનેટ લેવાની બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી હતી। આજ આપણે થોડા સ્ટેપ આગળ જવાનું છે। આજના ટોપિકમાં કઈ રીતનું છે તમે જોઈ લો, કે જો કાલના જે ટોપિક બાકી હતા એ સિવાયના। કાલના જે ટોપિક હતા એમાંથી અમુક વસ્તુ જે બાકી રહી ગઈ હતી રિમેનિંગમાં, આટલી વસ્તુ એક તો બાકી રહી ગઈ હતી કાલના ટોપિકમાંથી, તો પાસવર્ડ એન્ક્રિપ્શન, ક્રિએટિંગ લોકલ ડેટાબેઝ અને લૂપબેક ઇન્ટરવ્યુ, આ ત્રણ વસ્તુ બાકી રહી ગઈ હતી જે મારે કાલના સેશનમાં પૂરી કરવાની હતી। બટ જે ઓલા એલિયાસમાં જે ડાઉટ આવ્યો તેમાં એક અમુક ટાઈમના લીધે એવા કરી ગયું હતું। અને એ સિવાય આપણે આજથી એક કન્સેપ્ટ શરૂ કરીશું, આઈપી રાઉટિંગ, રાઉટિંગ ને બધું આપણે આજે ચાલુ કરીશું, કે જેથી તમે એક જ કમ્પ્યુટરમાં બેઠા બેઠા અલગ અલગ નેટવર્કમાં આવી કેવી રીતે વાત કરી શકો, કઈ રીતે અલગ અલગ નેટવર્ક કોમ્યુનિકેશન કરી શકે એ બધું આપણે આજે જોઈ લઈશું। રાઉટરનું જે ઓરિજિનલ કામ છે એ તમને આજે ખબર પડશે। બરાબર, તો સૌથી પહેલા તો વાત કરીએ જે ટોપિક બાકી હતા એની, તો હું પહેલા તો સિસ્કોનું પેકેટ ઓપન કરી લઉં। બરાબર, બધાએ જો અકાઉન્ટ બનાવી લીધું હોય તો સારું કે, બાકી હું તમને દર વખતે કહું છું કે જો અકાઉન્ટ નહીં હોય તો તમને 10 થી વધારે ટોપોલોજી સેવ નહીં થવા દે। અત્યારે તમને તો લાગશે ભાઈ 10 તો બહુ થઈ ગઈ, બટ જ્યારે આપણે ધીરે ધીરે પ્રેક્ટિકલ વધારશું, એ પ્રેક્ટિકલ વધારતા વધારતા પછી ઘણી બધી ટોપોલોજી આવશે જે તમારે સેવ કરવી પડશે। લોગિન કરી લઈએ, અત્યાર સુધી તમને ગેસ્ટ લોગિન બતાવતો હતો, હવે મેન્યુઅલી લોગિન બતાવ્યું, કોઈ ફરક નહીં પડે તમે મેન્યુઅલી એકાઉન્ટ બનીને લોગિન કરેલું છે કે ગેસ્ટ લોગિન કરો છો। ગેસ્ટ લોગિનમાં ખાલી તમારે 15 સેકન્ડનો વેઇટિંગ આવશે, બીજો કંઈ ફરક નહીં પડે, લોગિન કરો તો આ રીતે આવશે તમને જોશો, સ્ક્રીન બિન કંઈ ફરક નથી, લોગિન કર્યું તો બીએન વેજ છે। બરાબર, અત્યારે શું કરું છું, નીચેથી રાઉટર સિલેક્ટ કરું અને રાઉટરમાંથી ઘણા બધા અલગ અલગ રાઉટર છે, તેમાંથી આપણે કહી લેવાનું રાઉટર પીટી, એમટી નહીં। તમે નીચે સ્ટેટસ જોઈ શકો, દર વખતે તમારે નીચે સ્ટેટસમાં ધ્યાન રાખવાનું, જે મારું કર્સર છે ત્યાં, એમટી નહીં, આપણે શું સિમ્પલ રાઉટર પીટી લેવાનું, સિમ્પલ ક્લિક કરીને શું ડ્રેગ એન્ડ ડ્રોપ ખેંચી લો તો રાઉટર 0 આવી ગયું। અને હવેથી આપણે રાઉટિંગ ને બધું કરીએ એટલે હવેથી આપણે 2 રાઉટરની જરૂર પડશે, તે તો 2 રાઉટર લઈ લઉં છું, અને કન્ફ્યુઝન ના થાય એના માટે અત્યારે શું રાઉટર જે 0 છે 0 થી કાઉન્ટિંગ થાય એવું સાઈડમાં રાખું છું। આપણે હવેથી પ્રેક્ટિકલ જે કરશું એમાં શું રાઉટર 1 અને રાઉટર 2 એ રીતે લેશું, જેથી આઈપી આપવાના બધામાં કન્ફ્યુઝન ના થાય। કારણ કે આપણે કાલે જે આપણે કનેક્શન કર્યું એમાં શું રાઉટર 0માં આપણે 1 1 વાળો આઈપી આપ્યો હતો અને રાઉટર 1માં આપણે 2 2 વાળો આઈપી આપ્યો હતો, તો આગળ જતા જ્યારે મલ્ટીપલ રાઉટર ને બધું થશે તો એક થોડું કન્ફ્યુઝન થવાના ચાન્સીસ છે। હવેથી હું મોસ્ટલી શું કરીશ, રાઉટર 0 આ રીતે શું ખેંચીશ તો ખરો, બટલી ઇન સાઈડમાં મૂકીશ, એને હું મારી ટોપોલોજીમાં યુઝ નહીં કરું, એઝ અ સેમ્પલ એમને પડ્યું રાખીશ, કનેક્શન હું આ 2 રાઉટરમાં કરીશ, એ બંનેને કનેક્ટ કરી દો એટલે કેબલ લઉં, કેબલમાં કયો છે, બંને સેમ ડીએસ છે એટલે ક્રોસ કેબલ આવશે, તો આ ક્રોસ કેબલ અહીં દેખાય તમને, ક્રોસ કેબલ છે, કોપર ક્રોસ ઓવર કેબલ, એને ક્લિક કરો, પછી રાઉટર પર ક્લિક કરો તો તમને ઓપ્શન આવશે કે ભાઈ અહીંયા ફાસ્ટ ઇથરનેટ 0/0માં, અને આ બાજુ ફરીથી ક્લિક કરો તો ફરીથી પ્રોમ્પ્ટ આવશે, તો વાંચશે, મેં તમને કીધું તો શું બંને બાજુ ઇન્ટરફેસના નામ સેમ ના રાખતા, સેમ રાખવાથી કંઈ નથી થવાનું, કનેક્શન તો થવાનું, નામ તો ખાલી આપણે ઓળખવા માટે છે, બાકી અંદર તો કનેક્શન ટેકનિકલી થવાનું જ છે, બટ આપણે ઓળખવા માટે જ તે કન્ફ્યુઝન ના થાય એના માટે શું કરો, એક કેબલના બંને છેડા કોઈ દિવસ સેમ ઇન્ટરફેસ નહીં રાખવાના, તારી રીતે રાખ્યું। અને માની લો આ તો અત્યારે 2 રાઉટર છે, આપણે યાદ છે કે ભાઈ આ રાઉટર 1માં આપણે શું કર્યું, 0/0 કનેક્ટ કર્યું, અહીંયા 1 કર્યું એટલે કનેક્ટ કર્યું, અને કાલના સેશનમાં મેં તમને બતાવ્યું મેન્યુઅલી લખીને કે ભાઈ તમે અહીંયા શું નોટ છે, નોટ ત્યાં તમે લખી શકો છો, અહીંયા આપણે આઈપી એડ્રેસ કેવા આપશું 1 ઉપર, આપણે અહીંયા આપી આપીશું 10.0.0.1 આઈપી આપીશું, બરાબર, અને સબજનમાં 255.0.0.0 આપીશું, એ જ રીતે આ બાજુ બીજા રાઉટરમાં આઈપી કયો આપીશ, રાઉટર 2 છે એમાં તો કે 10.0.0.2 આઈપી આપીશ સેમ નેટવર્કનો, અને 255 સબજનમાં કે ક્લાસ એ જ છે તો સબજનમાં સારી રીતે આપીશ। બરાબર, આ રીતનું કનેક્શન કરીશ, અને કાલે તમને યાદ હોય તો મેં અહીંયા ઇન્ટરફેસ બી લખ્યા હતા કે ભાઈ આ બાજુ આપણે ફાસ્ટ ઇથરનેટ આ છે કનેક્ટ છે। બરાબર, બટ જ્યારે મલ્ટીપલ રાઉટર તમે લેશો તો આ રીતનું નહીં, તમે સેટિંગ આઇટમ ચેન્જ કરી લેજો, ઉપર ઓપ્શનમાં જઈને પ્રિફરન્સમાં ત્યાં તમને અહીંયા લખેલું હશે, શું આવશે તો જોઈ લો, કે ઓલવેઝ શો પોર્ટ લેબલ ઇન લોજિકલ વર્ક પ્લેસ, જો તમે આ સેટિંગ ક્લિક રાખશો તો ઓટોમેટિક તમને પોર્ટ નંબર દેખાવા મળશે, તમારે મેન્યુઅલી લખવાની જરૂર નથી, આ જે છે એના પછી તમે શું કરો, અપ્લાય કરવાનું બટન કહી ગયું,
દેખાય છે, જોઈ લો કે ફાસ્ટ ઇથરની ઝેરોક્સ લીધો. આ સોફ્ટવેરનો ઇનબિલ વસ્તુ છે, જો તમને ઇન્ટરફેસ નામ લખેલા આવે, મારે જાતે લખવાની જરૂર નથી, બટ મારે આઈપી એડ્રેસ જાતે લખવાનું, કારણ કે કયા આઈપી એડ્રેસ આપણે આવવાની આપણને ખબર નથી. બરાબર, અને તમને થોડું પ્રોપરલી દેખાય માટે અહીંથી ઝૂમ કરી દઉં જે તમને ઇઝીલી દેખાય. બરાબર, તો આ બે રાઉટર છે આપણા, એક બાજુ 10 વોલ્ટ આઈપી આ રીતનું છે, તો આ રીતનું આપણે કનેક્શન કરવાનું છે. તો હું રાઉટર વનમાં જાઉં, ક્લિક કરું એમ નામ અને સીએલઆઈમાં જાઉં. તમને યસ કે ન પૂછશે, સિમ્પલ. બરાબર, એના પછી ઇનેબલ કન્ફિગર ટર્મિનલ કન્ફિગ મળવા આવી ગયો. હોસ્ટ નેમ આપી દો, હવેથી હોસ્ટ નેમ તમે સૌથી પહેલા આપી દેવાનું R1, આઈપી એડ્રેસ આપો તો ઇન્ટરફેસ. તમે તમને કાલે એ બી સમજાવી દઉં કે તમે આખે આખા કમાન્ડ ના લખો, તમને ખ્યાલ હોય કે કયા કમાન્ડ કેટલી જગ્યા યુનિક છે. તો તમે જો માન લો સિમ્પલ આઈ લખો અને ક્વેશ્ચન માર્ક કરો, તો તમને બે દેખાડે કે એક તો ઇન્ટરફેસ છે અને એક આઈપી છે. બરાબર, તમે સિમ્પલ આઈ એન લખશો અને ક્વેશ્ચન માર્ક કરશો તો આઈ એન થી ચાલુ થતા બીજા કોઈ કમાન્ડ નથી તો ચાલશે. બટ શું સિમ્પલ કેમ ઇન્ટરફેસ, ઇન્ટરફેસ ના ઉચ્ચારવામાં શું લોકો આઈ એન જે સિમ્પલ આઈ લખે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0. તમે આટલું લખશો તો બી ચાલશે, તમારે આખે આખું ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 લખવાની જરૂર નથી, તમે આટલું લખશો તો બી ચાલશે. બરાબર, બટ હેબિટ હોય તો સ્ટાર્ટિંગમાં તમારે પ્રેક્ટિસ કરવા માટે આખું લખવાનું રાખવાનું. બટ આખું આ રીતે નહીં, કઈ રીતે લખવાનું જોઈ લો કે ઇન્ટરફેસ લખો, ટેબ આપી દેવાની, ફાસ્ટ ઇથરનેટ લખો, ટેબ આપતું જવાનું. તો ટેબ લખશો તો કમાન્ડ ઓટોમેટિક પૂરો થતો જશે 0/0. તો પણ વસ્તુ એ જ થશે, ટેબ આપવાનો મિનિંગ એ જ, તમને શું તમે અત્યારે સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ કરો છો, તમને ધીરે ધીરે કમાન્ડ યાદ રહેતા જાય અને એકચ્યુઅલમાં ઓરિજિનલ કમાન્ડ શું છે તમને યાદ રહે, અને પછી તમારે જેમ હેબિટ પડે એમ તમે શોર્ટમાં કમાન્ડ લખતા જજો, કોઈ વાંધો નહીં. અને તમારે લખવાનો આઈપી એડ્રેસ, આઈપી આપણે આપવાનો 10.0.0.1 સબનેટમાં 25.0.0.0 અને નો શટ ડાઉન. નો શટડાઉન બી તમે ખાલી જો એસએચ જ લખ્યું છે, મને ઓલરેડી યાદ છે, ખબર છે ભાઈ એસએચ વાળો બીજો કોઈ કમાન્ડ નથી, ખાલી નો એસએચ લખ્યું. અને તમને નોટિફિકેશન આવી ગઈ, ચૂઝ ચેન્જ સ્ટેટ ટુ અપ, મતલબ કે પોર્ટ ચાલુ થઈ ગયો. એક વખત ફરીથી એન્ટર આપો, એક વખત એક્ઝિટ થયો એટલે તમે કન્ફિગ મોડમાં આવશો, ફરીથી તમે એક્ઝિટ થયો એટલે પાછા શું પ્રિવિલેજ મોડમાં આવી ગયા. નહીં તમે જો શું સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ, હવે બધા કમાન્ડ તમને ફટાફટ લખાવીશ, કારણ કે ઓલરેડી આપણે બેઝિકમાં પ્રેક્ટિસ કરી ચુક્યા, ત્યાં આપણે ઓલરેડી ડિટેલમાં તમને આરામથી શાંતિથી બધા કમાન્ડનો મિનિંગ સમજાયા હતા. તો જો આ કમાન્ડ કયો છે, સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ. બરાબર, તો જો અહીંયા તમને આવી ગયું કે ફાસ્ટ ઇથરનેટ 0/0 છે, માય આઈપી એડ્રેસ 10.0.0.1 આવી ગયો, સ્ટેટસ બધું ઓકે છે, યસ, મેથડ મેન્યુઅલી છે અને સ્ટેટસ કયું છે, અપ છે. બટ પ્રોટોકોલ ડાઉન, કાલે બી મેં તમને સમજાવ્યું હતું પ્રોટોકોલ ડાઉનનો મતલબ શું, ઇન્ટરફેસનો પોર્ટ નંબર ચાલુ થઈ ગયો, આઈપી એડ્રેસ મળી ગયો, બટ જે કનેક્શન જે થવાનો છે એમાં જે ડેટા ટ્રાન્સફર થવાનો હતો કંઈ બી કામકાજ ચાલુ નથી, અને એટલે ત્યાં એક વખત શું આવ્યું, યસ આવ્યું, એક વખત ખાલી નોટિફિકેશન આવી. આ જ વસ્તુ જ્યારે બીજા રાઉટરમાં જઈને કરીશ, અત્યારે જો તમને રેડ દેખાય, રેડ પછી શું થાય, ગ્રીન થઈ જશે. બીજા રાઉટરમાં જાઓ, સીએલઆઈમાં જાઓ, ફૂલ સ્ક્રીન કરી દો, યસ કે નો તો નો લખી દો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ આપી દો R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 1/0, ઇન્ટરફેસ ભૂલી ના જતા, આઈપી એડ્રેસ 10.0.0.2 25.0.0.0 એન્ડ નો શટ ડાઉન. તો અહીં તમને જોઈ લો બે નોટિફિકેશન આવી, એક તો કઈ નોટિફિકેશન આવશે, જે સ્ટેટ અપ છે એટલે કે પોર્ટ ચાલુ થયું, અને બીજી નોટિફિકેશન કઈ આવશે કે ભાઈ તમારું પ્રોટોકોલ એટલે કે કનેક્શન બી ચાલુ થઈ ગયું. અને આ જ સેમ ટુ સેમ નોટિફિકેશન રાઉટર વનમાં પણ અહીં હશે, જોઈ લો રાઉટર વનમાં બી નોટિફિકેશન અહીં સેમ ટુ સેમ, મતલબ કે આવું કનેક્શન બી ચાલુ થઈ ગયું. બરાબર, તો પાછું રાઉટર ટુમાં જતો રહું અને તમને બતાડું, એક વખત એક્ઝિટ, બીજી વખત એક્ઝિટ, અને ચાલો સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ. તો જોઈ લો આમાં જે 1/0, તો ઇન્ટરફેસ પાસે 1/0, એનો આઈપી 10.0.0.2 ઓકે છે, મેન્યુઅલી મેથડ છે, સ્ટેટસ અપ છે અને પ્રોટોકોલ બી અપ છે. અને એ રીતે રાઉટર વનમાં બી પ્રોટોકોલ અત્યારે અપ થઈ ગયો છે, મેં અપ એરો દબાવીને ફરીથી એ જ કમાન્ડ ચલાવું. તો તમે જોઈ લો આગળ તો બધું નહોતું, તે ફાસ્ટ અને 0/0, આઈપી એડ્રેસ, યસ, મેન્યુઅલ અપ અને પ્રોટોકોલ બી અપ થઈ ગયો. અને હવે તમે જો તો કનેક્શન ગ્રીન થઈ ગયા છે. તો જોઈ લો, મતલબ કે જે વસ્તુ આપણે કાલે કરી હતી એ વસ્તુ અત્યારે ઓલરેડી ડન, કે કનેક્શન રાઉટરમાં આઈપી એડ્રેસ કેવી રીતે આપવાનું, કનેક્શન કેવી રીતે કરવું, તે વસ્તુ તો આપણે ઓલરેડી કરી લીધેલી છે. બરાબર, બટ આપણે આજે આગળનો કન્સેપ્ટ શું સમજવાનો છે એની અંદર, તો કે પાસવર્ડ એન્ક્રિપ્શન. હવે સપોઝ કે મારે રાઉટરમાં પાસવર્ડ આપવો, તમે તમને સ્ટાર્ટિંગના સેશનમાં બતાવ્યું હતું રાઉટરમાં પાસવર્ડ કેવી રીતે આપી શકાય, ઇનેબલ પાસવર્ડ, કાલે ટેલનેટ આપતી વખતે બી સર્ચ કર્યો હતો. તો હું કન્ફિગ મોડમાં આવ્યો ફરીથી અને અહીં કમાન્ડ ચલાવું છું, ઇનેબલ પાસવર્ડ, અને એક પાસવર્ડ માની લો 1, 2, 3. તો હું જો એક્ઝિટ થઈ એક વાર તો પ્રિવિલેજ મળવા જઈશ, ફરીથી એક્ઝિટ થઈ તો સાવ બહાર જતો રહીશ, અને હવેથી જ્યારે હું ઇનેબલ કમાન્ડ ચલાવીશ તો મને પાસવર્ડ માંગશે, લાઈક સિક્યુરિટી 1, 2, 3.
પાસવર્ડ નાખ્યો. બટ સપોઝ જેમ કે આપણે માની લો કમ્પ્યુટરમાં આપણે પાસવર્ડ આપેલો છે, બટ માની લો કે હું જયારે કામ કરતો ત્યારે તો મારું કમ્પ્યુટર ઓપન હોય. માની લો મને કઈ વોશરૂમ લાગે કે ક્યાંક મારે જવાનું થયું, ભાઈ કામ આવ્યું, બોસે બોલાવ્યું ઇમરજન્સી, તો હું ફટાફટ માની લો એમના જતો મારું કમ્પ્યુટર ઓપન છે. તો ઓપન છે એ ટાઈમે તો લોકો કામ કરી જ શકે છે. એ જ રીતે મારું કહેવાનો મિનિંગ અહીંયા છે કે માની લો રાઉટર આ રીતે છે, બટ માની લો કે હું આ રીતે ઓલરેડી હું મારું રાઉટર હતું અને પાસવર્ડ નાખીને હું ઓલરેડી કન્ફિગ મોડમાં છું અને મને કંઈક કામ યાદ આવ્યું કે મને કંઈક બોલા ગુજરાતો રહ્યો, તો અત્યારે તો બધા લોકો કામ કરી શકે છે. બટ સપોઝ કે એક બે મિનિટ માટે ગયો, જરૂર નથી કે ભાઈ હું કંઈક કલાક બે કલાક માટે ખુલ્લું મૂકીને જતો રહીશ. અને થોડાક ટાઈમમાં લોકો બીજું કંઈ કામ બી નથી કરી શકો. બટ એકોર્ડિંગ ટુ સિક્યોરિટી, માની લો કે આ રીતનું રાઉટર ઓપન હતું અને જો બીજો કોઈ ટેકનિકલ પર્સન જેને ખબર છે કે ભાઈ આ રાઉટરના કન્ફિગરેશન કેવી રીતે બતાડે, અને જો એ રાઉટરની અંદર પાસવર્ડ જે સેટ કર્યો જોઈ લેશે, તો નેક્સ્ટ ટાઈમ માની લો કે હું નહીં હોય લાંબા ટાઈમ માટે, મતલબ કે રાઉટર બંધ છે, તો બી જાતે ચાલુ કરીને પાસવર્ડ નાખીને જાતે કન્ફિગ કરીને એક્સેસ લઈ શકશે. તો એ સિક્યુરિટી પર્પઝથી નહીં ચાલુ. તમને જો કદાચ યાદ હોય તો કાલના સેશનમાં છેલ્લે છેલ્લે મેં તમને બતાવ્યો કમાન્ડ કે સો રનિંગ ડેશ કન્ફિગ, કે જેમાં તમે જે કંઈ બી કન્ફિગરેશન કર્યું તમને બધું બતાડે બરાબર. અને એમાં તમે જોયું હતું કે જો તમને પાસવર્ડ બતાવે ભાઈ ઇનેબલ પાસવર્ડ શું છે 123, એટલે કે માની લો હું આ રીતે લોગિન હતો, પાસવર્ડ નાખીને લોગિન છું, બટ આ ટાઈમે ક્યાંક જતો રહ્યો તો કોઈ માણસ બે મિનિટનું બી જો એને ટાઈમ મળી ગયો, બે મિનિટની એક સિંગલ મિનિટનો બી એને ટાઈમ મળી ગયો, અને આ કમાન્ડ ચલાવી લીધો, એને જોઈ લીધું ભાઈ આ પાસવર્ડ આ છે, પછી એ કંઈ નહીં કરે, પછી સુધી તો સિમ્પલ આવતો રહ્યો અને આ એન્ટર તમે ઉપર જતો રહ્યો. મને ખબર નહીં પડે પછી શું કરીને શું નહીં. અને જ્યારે પછી નેક્સ્ટ ટાઈમ માટે રાઉટર બંધ હશે ત્યારે, અથવા તો લાંબા ટાઈમ માટે લંચ બ્રેકમાં ગમે ત્યારે બહાર ગયો, તો જાતે પછી શું કરશે, રાઉટરમાં લોગિન કરીને પાસવર્ડ નાખીને આગળ કામકાજ કરશે. આ રીતે માની લો રાઉટર બંધ, જેને પાસવર્ડ ખબર છે તો શું લોગિન કરી જ શકવાનો આ રીતે 123 પાસવર્ડ નાખીને. તો મારો મેઇન કેનો મિનિંગ એમ છે કે જે તે આપણે પાસવર્ડ ને બધું જે સેટ કરીએ છીએ એ આ રીતે રનિંગ કન્ફિગમાં દેખાઈ જાય છે, સો રનિંગમાં. અને એ મારે શું કરું, મારે એવી રીતે ક્લિયર ટેક્સ્ટ ખુલ્લે મારે પાસવર્ડ દેખાવા દેવો નથી, કે જેથી શું મારું રાઉટર ખુલ્લું એ ગમે ત્યારે બીજા કોઈ લોકો બી પાસવર્ડ જોઈ ના શકે. તો એ આપણો ટોપિક છે બરાબર. કયો છે? પાસવર્ડ એન્ક્રિપ્શન, એટલે કે પાસવર્ડને આપણે કેવી રીતે એન્ક્રિપ્ટ કરવો જેથી બીજા કોઈ લોકો જોઈ ના શકે. તો એના માટેનું બે અલગ અલગ રીત છે બરાબર. સૌથી પહેલું તો તમે જો ફરીથી તમને બતાવી દઉં, અને આ જે કમાન્ડ છે તમારી સિમ્પલ લખશો સો રનિંગ કન્ફિગ તો બી ચાલશે, સો માંથી ખાલી હશે જ ને, રનિંગ કન્ફિગનો ખાલી આર્યું એમ, સો રનિંગ કન્ફિગ આ કમાન્ડ બી જ છે, સો રનિંગ કન્ફિગ. તમને દેખાડે છે ક્લિયર ટેક્સ્ટ ભાઈ ઇનેબલ પાસવર્ડ 123, બટ આ પાસવર્ડ મારે શું કરો 123 ક્લિયર ટેક્સ્ટ પણ દેખાવા નથી દેવું, તો કન્ફિગમાં આવું કારણ કે કન્ફિગેશન કરવું છે. અને અહીંયા હું કમાન્ડ લખીશ સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન. આ એક સર્વિસ છે રાઉટરની અંદર, સિસ્કોના રાઉટરને ઇનબિલ્ટ આવે છે, કે આ સર્વિસ તેના માટે છે, પાસ સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન, કે પાસવર્ડને એન્ક્રિપ્ટ કરવા માટેની આ સર્વિસ છે. તો આ સર્વિસ દ્વારા શું થશે, આ રાઉટરની અંદર જેટલા બી પાસવર્ડ હશે બધા ઓટોમેટિક એન્ક્રિપ્ટ થઈ જશે. તો આ કમાન્ડ ચલાવવાનું તમારે ભૂલવાનું નથી. અને જો હવે હું બહાર જઈશ એક્ઝિટ, અને માની લો એક્ઝિટ કર્યું તો હું લોગઆઉટ થઈ ગયો, અને મેં માની લો ઇનેબલ કમાન્ડ ચલાવીને 123 લખીને લોગિન કર્યું, અને જો હવે હું કમાન્ડ ચલાવીશ સો રનિંગ, તો જોઈ લો મને કેવો દેખાય છે, ઇનેબલ પાસવર્ડ આ થઈ ગયો એન્ક્રિપ્ટ. એટલે કે ભૂલથી બી મારું લેપટોપ કે રાઉટર ખુલ્લું રહી ગયું હશે, જો કોઈ આ રીતે પાસવર્ડ જોવાની ટ્રાય કરશે તો એને પાસવર્ડ દેખાશે નહીં. અને માની લો એક બે મિનિટ માટે ખુલ્લું રાખીને ગયો છો તો એ કંઈ નથી કરી શકવાનો, અને વધારે ટાઈમ માટે તો જવાનું બી નહીં, તો આપણે શું આપણે કમ્પ્યુટર કે લેપટોપ કે રાઉટર કે બધું બંધ કરીને જશું. તો આ એક લેવલની શું થઈ ગઈ સિક્યોરિટી, કે તમારો પાસવર્ડ એન્ક્રિપ્ટ થઈ ગયો, કોઈ બી લોકો ક્લિયર ટેક્સ્ટમાં જોઈ નહીં શકે. અને એવું નહીં ઇવન આ ટેલનેટનો પાસવર્ડ બી, જેમ કે માની લો હું કન્ફિગમાં જાઉં અને ટેલનેટ લખું, આપણે કાલે ટેલનેટ બી કર્યું હતું ને, લાઇન VTY 0, ત્યાં તમે લખો છો પાસવર્ડ આપી દો ટેલનેટનો, ટેલનેટનો પાસવર્ડ માની લો ABC આપું, અને લોગિન કરો, એક્ઝિટ કરો, ફરીથી એક વખત એક્ઝિટ કરો, અને હું સો રનિંગ કમાન્ડ ચલાવું. તમે એન્ટર આપતા જાઓ, નીચે તમને ટેલનેટ દેખાશે, છેલ્લે સૌથી છેલ્લે લાઈન VTY આવશે. તો જો લાઈન VTY બી તમે જો કેવો છે, પાસવર્ડ એન્ક્રિપ્ટેડ બતાડ્યો. તમે જો ચેક કરો ભાઈ ટેલનેટનો પાસવર્ડ બી ક્લિયર ટેક્સ્ટ દેખાશે, તો પહેલા તો એ બી ક્લિયર ટેક્સ્ટ દેખાશે. માની લો હું સર્વિસ બંધ કરી દઉં છું, નો સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન. મેં તમને કાલે બી કીધું હતું, કોઈ બી વસ્તુ જો તમે કમાન્ડ એપ્લાય કરેલો છે એની ઇફેક્ટ કાઢવી હોય તો શું કરવાનું, આગળ નો લગાડી દેવાનું, નો સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન, પાછા બહાર જાઓ અને સો રનિંગ કરો. તો જો એક જો એન્ક્રિપ્ટ થઈ ગયો એટલે સર્વિસ એ બંધ થઈ ગયો, પાસવર્ડ એન્ક્રિપ્ટ થઈ જ ગયો છે બરાબર, એ જશે નહીં. માની લો કે હું ચેક કરું, કપડે મેં તમને સેવ કરવાનું બી બતાડ્યું હતું, હું રાઇટ કમાન્ડ લખી લો, મેં ડેટા સેવ કરી લીધો, અને હું શું કરું રાઉટર બંધ કરું છું, ફિઝિકલમાં જાઉં
થોડું ઝૂમ કરું, આ સ્વિચ જે તમને દેખાય ગ્રીન લાઇટ, ફિઝિકલ રાઉટર મેં શું કર્યું ભાઈ, ફિઝિકલ રાઉટર બંધ કર્યું અને ફરીથી ક્લિક કરી ફિઝિકલ રાઉટર ચાલુ કરું છું. પાછો સીએલઆઈમાં આવું, તમને હેશેસ દેખાશે કે રાઉટર લોડ થઈ રહ્યું છે. એન્ટર, ઇનેબલ, પાસવર્ડ 123, સો રનિંગ કન્ફિગ જો, તો જોઈ લો પાસવર્ડ છે એન્ક્રિપ્ટ જ છે. બરાબર, એક વાર તમે સર્વિસ ચાલુ કરશો પછી તમે ભલે સર્વિસ બંધ બી કરી દીધી બટ એ પાસવર્ડ એન્ક્રિપ્ટ જ રહેશે, એ પછી નહીં થાય. બટ હવે હું કંઈક નવો પાસવર્ડ સેટ કરીશ તો જો શું થશે, કન્ફિગર ટર્મિનલમાં આવો અને હું ઇનેબલ પાસવર્ડ ફરીથી આપું. ઇનેબલ પાસવર્ડ યાદ કરો ફરીથી ખાલી બધી પ્રોસેસ, કે મેં જે પહેલાં શું કર્યું, ઇનેબલ પાસવર્ડ આપ્યો પછી સર્વિસ ચાલુ કરી, અને જ્યારે સર્વિસ ચાલુ જ હતી ત્યારે મેં ટેલનેટનો પાસવર્ડ આપેલો એટલે એ બી એન્ટ્રી ઓટોમેટિક થઈ ગયો હતો. બટ અત્યારે મેં સર્વિસ બંધ કરી દીધેલી છે, કોઈ બી સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન સર્વિસ ચાલુ નથી અને હું ફરીથી પાસવર્ડ આપું છું. ઇનેબલ પાસવર્ડ અને માન લો એક્સ વાય ઝેડ, એક્ઝિટ કરો અને સો રનિંગ ચલાવો કમાન્ડ, તો જોઈ લો. તો સર્વિસ ચાલુ ને એનો એમનો એવું નથી પછી તમે શું કરવાનું કે પાસવર્ડ એન્ટ્રી કરી લીધો ને પછી ફરીથી સર્વિસ બંધ કરી દો. સર્વિસ ચાલુ હશે તો બધા પાસવર્ડ ઓટોમેટિક એન્ક્રિપ્ટ થશે, બાકી એના પછી તમે જો નવો પાસવર્ડ સેટ કર્યો તો બધા તમને ક્લિયર ટેક્સ્ટ દેખાશે. વેરીફાય કરવું હોય તો શું, ટેલનેટનો પાસવર્ડ બી એમને આપવું, એટલે કે લાઇન VTY 0 પાસવર્ડ, નવો પાસવર્ડ આપી દઉં, આનો બી માન લો એક્સ વાય ઝેડ આપો, કન્ફ્યુઝન ના થાય, અને લોગિન એક્ઝિટ એક્ઝિટ સો રનિંગ કન્ફિગ. તો જો ઇનેબલ પાસવર્ડ 123 તમને દેખાય એક્સ વાય ઝેડ, હજી નીચે જઈએ આપણે તો તમને ટેલનેટનો પાસવર્ડ બી દેખાશે. જો ટેલનેટનો પાસવર્ડ દેખાય એક્સ વાય ઝેડ. તો બધા પાસવર્ડ તમે જ્યારે સેટ કરો એ ટાઈમે જો સર્વિસ ચાલુ નહીં હોય સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શનની તો બધા પાસવર્ડ ક્લિયર ટેસ્ટ હશે. બટ જો તમે સર્વિસ ચાલુ કરી દીધી તો એ ટાઈમે રાઉટરના જેટલા બી પાસવર્ડ છે બધા શું થશે, એન્ક્રિપ્ટ થઈ જશે. પ્લસ સર્વિસ ચાલુ હશે એ ટાઈમે બી તમે જો નવો પાસવર્ડ સેટ કરશો તો એન્ક્રિપ્ટ થઈ જશે. બટ સર્વિસ જો તમે બંધ કરી દીધી પછી તમે ભૂલથી જો પાસવર્ડ નવો ચેન્જ કર્યો તો એ પાસવર્ડ ક્લિયર ટેક્સ રહી જશે, તો એ ધ્યાન રાખવાનું છે. બરાબર, હવે આ થઈ ગઈ હાઈ લેવલની સિક્યુરિટી. માન લો ફરી શું કરું, સર્વિસ ચાલુ કરી દો, તમને ખાલી વસ્તુ બીજી બતાવી છે કે સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન એક્ઝિટ સો રનિંગ. તો જો ઇનેબલ પાસવર્ડ ફરીથી એન્ક્રિપ્ટ થઈ ગયો, તમને ક્લિયર ટેક્સ નહીં દેખાય. ના પાસવર્ડ જો ટેલનેટનો એ પાસવર્ડ બી એન્ક્રિપ્ટ થઈ ગયો. બરાબર, બટ આજે છે એક લેવલની સિક્યુરિટી વધી તો કે ભાઈ ક્લિયર ટેક્સ કરતા તો આ વસ્તુ સારી હતી, બટ આજે એન્ક્રિપ્ટ કરવાની જે વસ્તુ છે એની બી એક મેથડ છે ફિક્સ. જેમ કે જો તમને વધારે હાઈ લેવલની સિક્યુરિટી વાત કરું તો જેમ હું તમને અત્યારે સીસીને ભણાવું છું એમ બીજા લોકો બી સીસીને ભણી ગયા છે, અને મારા કરતા હાઈ લેવલના બીજા લોકો બી, જેમ કે મેં જ્યારે સીસીને ભણ્યું તો મારી પહેલા બી બીજા લોકો સીસીએને કે સીસીએન બી બધું ભણેલા છે સિક્યુરિટી લેવલનું બધું. તો આ જે વસ્તુ છે એ બધાને ખબર, ભાઈ સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શનથી આ રીતે પાસવર્ડ એન્ક્રિપ્ટ થાય છે, અને એ પ્રકારની એક સર્વિસ રાઉટર સિસ્કોના રાઉટરમાં હોય છે કે જે પાસવર્ડને એન્ક્રિપ્ટ કરી નાખે. તો જે માસ્ટર માઇન્ડ લોકો છે કે હેકરો છે હાઈ લેવલના, એ બધા લોકોએ આ સર્વિસ ઉપર આર્ડન કરી કે ભાઈ આ જે સિસ્કોની જે રાઉટરની જે સર્વિસ આવે છે કઈ રીતે પાસવર્ડને એન્ક્રિપ્ટ કરે છે, અને ધીરે ધીરે ટાઈમ બાય ટાઈમ ટાઈમ જતા જતા શું એનું બી સોલ્યુશન હેકર લોકોએ ગોતી લીધું. એ તમે હેકર કહો કે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી વાળા કહો, ઘણા સિક્યુરિટી વાળા પર્સન એ રીતે કહેતો ભાઈ સાહેબ મારો કે પાસવર્ડ ભૂલી ગયા હોય તો પાછો કેવી રીતે લાવો, આ તો પાસવર્ડ એન્ક્રિપ્ટ છે મને પાસવર્ડ યાદ નથી. તો તો બંને રીતે એમ કે એકોર્ડિંગ ટુ સિક્યુરિટી બી કે આ સર્વિસનું ડીકેપ્શન કેમ એન્ક્રિપ્શન કરવી છે, ડિક્રિપ્શન, તો ડિક્રિપ્શન કરવાનું બી મેથડ માર્કેટમાં આવી ગઈ. બટ એ મેથડ આપણા કોર્સમાં નથી, એ સીસી અને સિક્યુરિટી નામનો અલગ કોર્સ હશે હાઈ લેવલનો. મેં તમને સ્ટાર્ટિંગમાં બધું બતાવ્યું હતું અલગ અલગ ફોર્મ, તો સીસી અને સિક્યુરિટીનો ટોપિક છે. બટ ખાલી તમને સિમ્પલ એ કહેવા માગું છું કે આ જે વસ્તુ છે તો એ સિસ્કોની અંદર ફિક્સ છે રાઉટરમાં, એક સર્વિસ દ્વારા પાસવર્ડ એન્ક્રિપ્ટ થાય, અને એ જ સર્વિસ સિસ્કોના દરેક રાઉટરમાં ચાલે છે, અને એ જ સર્વિસની એક ફોર્મેટ ફિક્સ છે કે ભાઈ આ રીતે સર્વિસ જે છે એ પાસવર્ડને એન્ક્રિપ્ટ કરશે. તો એ સર્વિસનો જેને થોડ ગોતી લીધો છે તે લોકો આ પાસવર્ડને ડિક્રિપ્ટ બી કરી શકે છે. બરાબર, તો એના માટે જો હાઈ લેવલના હેકર હશે તો આ પાસવર્ડને ડિક્રિપ્ટ કરીને ગોતી લેશે કે ભાઈ કઈ રીતનું છે. તો આ થોડી હજી થોડી સિક્યુરિટીમાં હાઈ કરવા માટે બીજી વસ્તુ હોય, મેં તમને કીધું બે અલગ અલગ રીતે પાસવર્ડ એન્ક્રિપ્ટ થઈ શકે. જો માન લો મારે બીજી રીતે કરવું હોય તેના માટે પહેલા શું કરું, આ સર્વિસ કાર્ડ નાખું, કન્ફિગર ટર્મિનલ નો સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન. બરાબર, અને હું ફરીથી એક નવો પાસવર્ડ સેટ કરી દઉં, ઇનેબલ
पासवर्ड फरी 1 2 3 कर नाखो छो, तमे बेक जाओ एक्जिट करो अने सो रनिंग में जाइने चेक कर लो कि भाई 1 2 3 पासवर्ड तो क्लियर टेक्स हशे, कारण के सर्विस बंद कर्या पछी मैं पासवर्ड चेंज कर्यो तो थई गयो। तो आ वस्तु एनमां राखू छू, पाछो कन्फिग में जाओ अने बीजी रीत के कई रीते तमारे हाई लेवल नो हाई सिक्योरिटी आपो के जेथी लोको डिक्रिप्ट करी भी ना सके, तो एना माटेनो कमांड छे इनेबल, हाँ इनेबल सीक्रेट, इनेबल सीक्रेट लखो अने एना पछी तमे पासवर्ड लखो। तमे एक क्वेश्चन मार्क करशो तमने अलग अलग वस्तु बताशे, जैसे 0 जो लखीशुं जे स्पेसिफाई फॉर अनएन्क्रिप्टेड पासवर्ड, 5 स्पेसिफाई फॉर एन्क्रिप्टेड सीक्रेट विल फॉलो लाइन लखो, अहीं तमे पासवर्ड लखवानो आवशे पछी लेवल दर्शन आवशे, तो एटलुं બધું ડિટેલમાં જવાની જરૂર નથી, સિમ્પલ તમારે શું લખવાનું 5 થી શું થશે પાસવર્ડ એન્ક્રિપ્ટેડ થઈ જશે, બીજા નંબરની લાઈનમાં જે કીધું 5 થી શું થશે પાસવર્ડ એન્ક્રિપ્ટેડ, 5 લખો અને પછી તમે પાસવર્ડ લખો જે ભી પાસવર્ડ લખો, એટલે ઇનેબલ સિક્રેટ 5 નંબર લખો અને પછી તમે પાસવર્ડ લખો। માન લો પાસવર્ડ અહીં લખું છું શું, સિસ્કો, સિસ્કો મેં પાસવર્ડ આપ્યો, સોરી સિસ્કો, બરાબર। તો આ જે પાસવર્ડ છે તો એન્ક્રિપ્ટ થઈ ગયો, આમાં ખાસ ધ્યાન રાખજો છેલ્લે સ્પેસ કે એવું બધું ના આપતા, કારણ કે સ્પેસ જે છે તો એ બી શું થશે પાસવર્ડ ગણાશે, તો એ ભૂલથી સ્પેસ ના આપી દે તો તમે સિસ્કો લખશો બટ પાસવર્ડ સિસ્કો સ્પેસ હશે, તો ધ્યાન રાખજો કે નોર્મલી કેમ લખવાની ફટાફટ આદત હોય તો લોકો શું લખ્યા પછી સ્પેસ ઓટોમેટિક મૂકી દેશે, આજકાલના ઓટોમેટિક એન્ડ્રોઇડના બધા મોબાઈલમાં બી શું તમે જેવો શબ્દ લખો સ્પેસ ઓટોમેટિક આવી જાય છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું કે પાસવર્ડ વખતે ઓટોમેટિક એક એક્સ્ટ્રા સ્પેસ ના આવી જાય। ઇનેબલ સિક્રેટ ને સિસ્કો એન્ટર, હવે એક્ઝિટ કરો અને તમે જો તો આમાં મારે સર્વિસ નથી, તમને જો મેં શું કર્યું સર્વિસ બંધ કરેલી છે, મેં તમને પાસવર્ડ બતાવ્યો તો શું સર્વિસ બંધ કરી નો સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન જોઈ લો અને પાસવર્ડ ક્લિયર ટેક્સ્ટ દેખાતો 1 2 3, અને હવે હું જોઈશ મેં સર્વિસ ચાલુ નથી તેમ છતાં આ પાસવર્ડ શું છે એન્ક્રિપ્ટ હશે, ઇનેબલ સિક્રેટ 5 કેમ એન્ક્રિપ્ટ ના આવ્યો, ઓ ઇનેબલ સિક્રેટ वेट अ मिनिट, इनेबल सीक्रेट, ડાયરેક્ટ લખવાનું છે, મેં તમને લેવલ આપવાનું કીધું તો એ લેવલ આપવાની જરૂર નથી, વન મિસ્ટેક માય, જોઈ શકો તમે જો પાસવર્ડ કેવો થઈ ગયો, મેં ખાલી સિસ્કો આપ્યો, આપણે કમાન્ડ ક્યાં ગયો, આપણે કમાન્ડ આઈડી જોઈ લો ઇનેબલ સિક્રેટ અને સિસ્કો, મેં ખાલી લખ્યું છે સિસ્કો બરાબર, તો અહીં જો ઓટોમેટિક મેં 5 નથી આપ્યું બટ 5 ઓટોમેટિક લઈ લેશે, પાસવર્ડ જ્યારે એન્ક્રિપ્ટ કરો હોય તો એન્ક્રિપ્ટ કરતી વખતે 5 નંબર ઓટોમેટિક લઈ લેશે। આપણે ઉપરના કમાન્ડમાં શું કર્યું તો મેં જાતે મેન્યુઅલી 5 લખ્યું, તો એ 5 લખવાની જરૂર નહોતી, આપણે જ્યાં લખ્યું હતું ઇનેબલ સિક્રેટ 5 અને સિસ્કો નહીં, 5 એ જાતે જ લઈ લેશે, 5 આપણે આપવાની જરૂર નથી, મેં ખાલી શું કર્યું જોઈ લો હવેથી હવેના કમાન્ડમાં ઇનેબલ સિક્રેટ, ઇનેબલ સિક્રેટ સિસ્કો લખ્યું અને એ સિસ્કો પાસવર્ડ કેવો બની ગયો તમે જોઈ શકો છો, અહીંયા નથી મેં આ શબ્દ લખ્યા એટલે આટલો એન્ક્રિપ્ટ થયો, હું ફરીથી સિમ્પલ લખું કન્ફિગમાં ટર્મિનલમાં ઇનેબલ સિક્રેટ અને માન લો સિમ્પલ પાસવર્ડ આપું છું એબીસી, કે 1 2 3 છે, 1 2 3 જ આપું માન લો, બટ એ 1 2 3 સિમ્પલ નહીં રહે, બટ અહીંયા કેરા રહે કે તમારો ઇનેબલ પાસવર્ડ ને ઓલો પાસવર્ડ સેમ ના હોય, કારણ કે અહીંયા હિન્ટ મળેલી ભાઈ તમારો ઇનેબલ પાસવર્ડ 1 2 3 છે, કે જો 1 2 3 ટ્રાય કર્યું તો લોગિન થઈ જશે, તો માન લો શું રાખું ઇનેબલ પાસવર્ડ ઉલટું રાખું 3 2 1, એક્ઝિટ કરો સો રનિંગ જો, તો જોઈ લો કેવું દેખાય છે, જે ભાઈ સાહેબ ઇનેબલ સિક્રેટ પાસવર્ડ જે છે એની બદલે જે સિમ્પલ સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન થતું એના કરતા કેવું દેખે છે, જ્યારે આપણે સર્વિસ પાસવર્ડ એન્ક્રિપ્શન કરતા હતા જે સર્વિસ ચાલુ કરતા હતા બરાબર, એ તો થોડું ઘણું એન્ક્રિપ્શન કરતું હતું, આવું કંઈક કરતા કે આંકડાને આંકડામાં બદલી નાખતું હતું બરાબર, કે જે થોડા થોડા નંબર છે નંબર એ 1 2 3 ને અલગ અલગ રીતે બદલી નાખ્યું હતું, જ્યારે આ પાસવર્ડ જો કેવું કરે છે કે જે મેં લખ્યું છે શું 3 2 1, અને આ રીતે આટલું બધું કોમ્બિનેશન હાર્ડ કરી નાખ્યું કે હાઈ લેવલનું આનાથી એન્ક્રિપ્શન ચાલુ થશે, પ્લસ બીજું શું કે આમાં મેથડ નથી ખબર કે કઈ મેથડથી એન્ક્રિપ્ટ થયું,
સિમ્બોલામાં શું હતું, જ્યારે તમે સર્વિસ પાછળ એન્ક્રિપ્શન ચાલુ કરો તો સિસ્કોની જે સર્વિસ હતી એ સર્વિસ દ્વારા એન્ક્રિપ્ટ થતું હતું, જે ડિક્રિપ્ટ થવાના ચાન્સીસ હતા. આમાં ભી એક સર્વિસ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે, બટ અલગ અલગ સર્વિસ યુઝર જાતે સિલેક્ટ કરી શકે છે. તો કઈ સર્વિસ દ્વારા એન્ક્રિપ્ટ થયું નક્કી નહીં. પ્લસ આનું એન્ક્રિપ્શન તમે જોઈ શકશો કેટલું હાઈ લેવલનું છે. આ મેં ખાલી લખેલું છે 3 to 1, બટ એને કેટલું બધું કોમ્બિનેશન મિક્સ કરી નાખ્યું. તારે તે તમે શું તમારો પાસવર્ડ એન્ક્રિપ્ટ કરીને તમારું રાઉટર સિક્યોર કરી શકો છો. અત્યાર સુધીના આ બંને ટોપિકમાં કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. બરાબર, બિંદુજીનો મેસેજ આવ્યો છે કે VTY નું પૂરું નામ શું, વર્ચ્યુઅલ ટેરિટરી કીધું હતું. સિસ્કો ના બધા કમાન્ડ ની અંદર એક જ શબ્દ એવો છે જેનો મિનિંગ ફોર અટપટો છે, બાકી બધા કમાન્ડ એવા છે કે જેના જેવા નામ છે એવા કામ છે. જેમ કે ઇનેબલ પાસવર્ડ તો ઇનેબલ પાસવર્ડ છે, આઈપી એડ્રેસ આપવું હોય તો ઇન્ટરફેસ પાસવર્ડ ને બધા છે, મિનિંગફુલ નામ છે. આનું નામ છે વર્ચ્યુઅલ ટેરિટરી, VTY, બરાબર, કે જે લોજિકલી તમને લોગિન થવા માટેની પરમિશન ને અલગ અલગ લોજિકલ લાઈન ખુલ્લી આપે છે. બીજા કોઈ જો કોઈને કઈ ડાઉટ હોય તો મને ફટાફટ ડી લખી દો, બાકી હું આગળ વધુ છું. હવે ક્રિએટિંગ લોકલ ડેટાબેઝ, કે રાઉટર ની અંદર આપણે લોકલ ડેટાબેઝ બનાવીએ, એટલે કે રાઉટર ની અંદર ભી તમે અલગ અલગ યુઝર નેમ ને બધું બનાવી શકો છો. આ ટોપિક બધા લોકો સ્ટડી કરાવે છે કે નહીં આઈ ડોન્ટ નો, બટ તમારા કોર્સમાં છે તો હું તમને ભણાવું છું કે રાઉટર ની અંદર તમે અલગ અલગ યુઝર નેમ ને પાસવર્ડ કેવી બનાવી શકો. જેમ કે આ તો શું થઈ ગયું, એક ઇનેબલ પાસવર્ડ કર્યો. માન લો કે અત્યારે હું છું, હું માન લો રાઉટર નું એડમિન ને બધું સંભાળતો હોય, બટ માન લો મારે કઈ લીવ થઈ, ગમે તે કોઈ થયું, મારે ઓફિસમાંથી બહાર જવાનું થયું, તો મારે ટેમ્પરરી બીજાને એ એક્સેસ આપીને જવાબ, ભાઈ તું આ બધું વસ્તુ હેન્ડલ કરજે. બીજો કોઈ મારો જુનિયર હોય કે બીજો કોઈ મારો કોલીગ હોય ગમે તેને, બટ માન લો કે મારે એને એક્સેસ આપવો હોય તો મારે એને પાસવર્ડ બી આપવો પડશે. બરાબર, હવે પાસવર્ડ એને આપી દીધો તો આ તો શું છે, હાઈ લેવલનો પાસવર્ડ. હાઈ લેવલ એટલે શું, સીધો એડમિન લેવલનો પાસવર્ડ કે ગમે તે કરી શકે. બટ માન લો કે મારે મારી ઓથોરિટી બધે બધી બીજા નથી દેવી, જે બી કન્ફિગરેશન બધું કરે હું મારી રીતે કરતો રહીશ. બટ સપોઝ મારી ગેરહાજરીમાં એ ખાલી રાઉટરને એક્સેસ કરી શકે ને એની અંદર બધી ડિટેલ બધું જોવું હોય તો જોઈ શકે, અમુક વસ્તુ ચેક કરી શકે, બધા કમાન્ડ એ ચલાવી ના શકે, બધે બધા લેવલની એને ઓથોરિટી નથી આપી. તો તમે રાઉટરની અંદર અલગ અલગ યુઝર બી બનાવી શકો છો. કમાન્ડ એના માટે સિમ્પલ જ છે, આખે આખું રાઉટરનું કામકાજ બધું કમાન્ડથી થવાનું છે. બટ એટલી શાંતિ છે કે દરેક કમાન્ડ સિમ્પલ છે, જેવું કામ એવા કમાન્ડ. બરોબર, તો માની લો તમારે શું કરો, યુઝર બનાવશે તો કમાન્ડ લખો યુઝર નેમ, યુઝર નેમ લખો, પછી યુઝરનું નામ આવશે જે તમારું નામ આપવું એ નામ આપી શકો છો. બરોબર, માની લો કે અહીં યુઝર નેમ બનાવું છું, કે અહીંયા માની લો બનાવું, માન લો નિક નામનું યુઝર નેમ બનાવું છું, NIC કે, અને પછી લખો પાસવર્ડ, યુઝર નેમ બનાવ પાસવર્ડ, પાસવર્ડ માની લો આપી દો અહીંયા, માની લો કે ABC, એન્ટર, યુઝર નેમ બની ગયું. સિસ્કોની અંદર યુઝર બની ગયું કે જેનું નામ નહીં અને પાસવર્ડ એબીસી. કમાન્ડ છે, તમે તમે બીજું કે અલગથી ફોટો મૂકવાનું, આ યુઝર નેમ ને કઈ તમારું પૂરું નામ લખો, પિનકોડ આપો, એટલે બધું કઈ નાખવાની જરૂર નથી. સિમ્પલ યુઝર નેમ ને પાસવર્ડ. તમે કેમ ફેસબુકમાં લોગિન થતા હોય તમને ઈમેલ આઈડી પાસવર્ડ માંગે, તમે લોગિન થઈ શકશો. બટ પછી બી અકાઉન્ટ બનાવો તો ફેસબુકમાં બી જાત જાતની વસ્તુ માંગે છે, બટ અહીંયા એવું કઈ નથી. સિમ્પલ ખાલી યુઝર નેમ અને પાસવર્ડ નાખો, યુઝર નેમ બની ગયું. ચેક કરવું હોય કે આ યુઝર દ્વારા અમારે લોગિન થવા દીધું, તમારે એને શું કરવું પડશે, કન્સોલમાં નાખવું પડશે. તમને યાદ હોય મેં તમને કીધું કે આ તો આપણે શું સોફ્ટવેર છે, રાઉટર પર ક્લિક કરો એટલે સીધું રાઉટર ઓપન થઈ જશે. પણ ઓરિજિનલમાં શું હશે કે રાઉટરની અંદર કન્સોલ પોર્ટ આવે, અને કન્સોલ પોર્ટમાં આપણે કેબલ લગાડશું અને એનો બીજો છેડો આપણા ડિસ્પ્લેમાં કમ્પ્યુટરમાં લગાડશું, આપણને ડિસ્પ્લે દેખાય. તો જે તે યુઝર છે એ કન્સોલ દ્વારા રાઉટરમાં લોગિન થઈ શકશે. એટલે આપણે કહો કાલે લાઇન કન્સોલ 0 કરીને કન્સોલમાં બી પાસવર્ડ આપ્યો હતો, તો એ જગ્યાએ મારે આને એડ કરવો પડશે કે જેથી લોગિન થઈ શકે. તો અહીં કમાન્ડ ચલાવું છું, આનાથી યુઝર તો બની ગયો, આપણે યુઝર બનાવવાનું કામકાજ થઈ ગયું. બટ હવે મારે કમેન્ટ શું, હવે જે કમેન્ટ ચાલી છે એના માટે, તો કે આ રાઉટર એ યુઝર દ્વારા લોગિન થાય. જેમ કે જો અત્યારે તમને હું અહીંથી એક્ઝિટ કરું, પાછો બહાર એક્ઝિટ થવું, સાવ બહાર આવી ગયો, બટ હું સીધો રાઉટરમાં જ છું. જેવો ઇનેબલ કમાન્ડ ચલાવીશ તો મને શું પૂછશે, મને પાસવર્ડ પૂછશે. અહીંયા બીજી એક વસ્તુ બી ધ્યાન રાખજો, જ્યારે જો તમે બંને પાસવર્ડ આપેલા છે, તમે જો યાદ હોય તો એક ઇનેબલ પાસવર્ડ બી આપણે આપેલો છે અને બીજો ઇનેબલ સિક્રેટ બી આપેલો છે, બે ઇનેબલ પાસવર્ડ થયા, તો એ ટાઈમે હંમેશા ઇનેબલ સિક્રેટ, કે જે આપણે જે મેન્યુઅલી કીધું હતું ને કે જેનું હાઈ લેવલનું એન્ક્રિપ્શન હોય, એની પ્રાયોરિટી સૌથી વધારે હશે. તો જે ઇનેબલ સિક્રેટ છે એ નાખવાનો છે. અને એટલે તો તમને નોટિફિકેશન આવી હતી, ભાઈ ઇનેબલ પાસવર્ડ અને ઇનેબલ સિક્રેટ પાસવર્ડ બંને સેમ ના હોવા જોઈએ. બંને સેમ હશે તો જો ઇનેબલ પાસવર્ડ બહાર ખુલ્લો દેખાતો હતો અને તમે ઇનેબલ સિક્રેટ બી રાખ્યો તો ઓટોમેટિક લોગિન થઈ જશે. પાસવર્ડ નાખીને જોઈન જોઈન પાસવર્ડ નાખીને લોગિન થઈ જશે, સિક્યુરિટી રહેશે જ નહીં. તો ઇનેબલ સિક્રેટ આપણે કયો આપ્યો હતો, 3 to 1, 3, 2 અને 1. અત્યારે હું 3 to 1 ટાઈપ કરું છું તો લોગિન થઈ ગયો. ફરીથી એક વખત એક્ઝિટ કરું અને ઇનેબલ કરું અને અત્યારે હું 1, 2, 3 નાખું તો લોગિન નહીં થવા દે, ના પાડશે.
થ્રી ટુ વન નાખું તો થવા દેશે. સો રનિંગમાં જોઈ લો કે આ જે પાસવર્ડ છે તો ઇનેબલ પાસવર્ડ દેખે બે વખત છે, એક તો ઇનેબલ સિક્રેટ છે ને એક ઇનેબલ પાસવર્ડ બી છે. તો જ્યારે બંને પાસવર્ડ સેટ હોય તો હંમેશા જે ઇનેબલ સિક્રેટ છે એ જ ચાલશે, આ પાસવર્ડ નહીં ચાલે. આ પાસવર્ડ ભલે ક્લિયર ટેક્સ્ટ દેખાતો હોય બટ આ પાસવર્ડથી કોઈ લોગિન નથી થઈ શકવાનું, બરાબર? બટ હા, ભલે આ પાસવર્ડ તો જો તમારી પાસે ઇનેબલ સિક્રેટ હોય ને તો આ પાસવર્ડ સેટ રાખવાનો નથી, ભલે ને બીજા લોકોને દેખાય લોગિન ક્યાં થવાનો. કારણ કે આજે નહીં તો કાલે તમે ક્યાંક માન લો અપડેટ કરવાનું ગમે ત્યાં, તમે માન લો આ પાસવર્ડ કાઢ્યો, અંજુનો પાસવર્ડ કોઈને યાદ હતો તો એ લોગિન કરી શકે છે. તો આપણે કોઈ બી પ્રકારની આપણી ઇન્ફોર્મેશન યુઝરને દેવાની નથી. જો તો જ્યારે બી તમે ઇનેબલ સિક્રેટ પાસવર્ડ આપો ત્યારે ઇનેબલ પાસવર્ડ કાઢી નાખવાનો, એ રાખવાની જરૂર નથી, બરાબર? તો ફરીથી પાછા યુઝરનેમ વાળા કન્સેપ્ટ પર આવી જઈએ. મેં યુઝરનેમ ને પાસવર્ડ બનાવ્યા હતા બટ તમે નોટિસ કર્યું તો સીધો જો ઇનેબલ કમાન્ડ ચલાવ્યો કર્યું અને કન્ફિગમાં આવ્યો તો કન્ફિગમાં આવી ગયો. મને અહીંયા કોઈ બી યુઝરનેમ માટેનો કોઈ પ્રોમ્પ્ટ આવ્યો નથી ભાઈ કયા યુઝરમાં લોગિન થવું છે, બરાબર? એટલે જે મેં યુઝરનેમ વાળો કમાન્ડ ચલાવ્યો તો એ યુઝરનેમ વાળો કમાન્ડથી યુઝર તો બની ગયું બટ એ યુઝર એક્ટિવેટ નથી થયું કે ભાઈ આ રાઉટરમાં એ યુઝર દ્વારા લોગિન થવા દેવું, કે જે નિક નામનો યુઝર બનાવ્યો છે નિક નામના યુઝર દ્વારા લોગિન થવા દેવું, એવો કન્સેપ્ટ હજી સેટ નથી થયો. એ તમારે સેટ કરવો પડશે. એના માટે શું કરવું છે, મેં તમને સમજાવ્યું કે કન્સોલ વાળી લાઇનમાં જવું પડશે. એટલે હું કમાન્ડ ચલાવીશ લાઇન કન્સોલ ઝીરો એન્ટર. અને અહીંયા ખબર આપણે કાલા પાસવર્ડ આપ્યો હતો કન્સોલ પાસવર્ડ, તો આપણે અહીંયા પાસવર્ડ નથી આપવાનો. કેમ? તો કે મારે લોકલ કન્સોલ લાઇનનો પાસવર્ડ નથી આપવો, કે મેં એક યુઝર નેમ બનાવેલો છે એનો પાસવર્ડ એની પાસે છે જ, તો એ ડેટાબેઝ દ્વારા કે મારો જે લોકલ ડેટાબેઝ જે બનાવ્યો એના દ્વારા લોગિન થાય. એટલે અહીં લખી લઈશું લોગિન લોકલ. કાલે આપણે ખબર પાસવર્ડ આપીને ખાલી લોગિન લખ્યું હતું, એની બદલે શું કર્યું લોગિન લોકલ લખી લીધું. તો મારે પાસવર્ડ આપવાની બી જરૂર નથી, કંઈ નહીં. એક્ઝિટ એક્ઝિટ. અને જો હવે હું લોગિન કરીએ કોઈ હજી એક્ઝિટ કરીને તો જો શું થશે, તો હવે જો મને પૂછ્યું છે યુઝર નેમ, એટલે કે હવે રાઉટરમાં હું ડાયરેક્ટ લોગિન નહીં થઈ શકું, હવે મારે યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગિન થવું પડશે. તો યુઝર નેમ માન લો એ લખું, માન લો ગમે તે લખી દો, માન લો કે સિમ્પલ લખું નિકુંજ, તો મને ના પાડશે. પાસવર્ડ પૂછ્યો, પાસવર્ડ માન લો 123, મને ના પાડી, લોગિન ઇનવેલિડ. એટલે એને ગમે તે નાખી દેવાનું, બરાબર? આપણે શું કર્યું હતું સેટ નિક અને પાસવર્ડ એબીસી, તો જેવું લોગિન થઈ ગયો. અને હવે હું આર વન માં આવ્યો, હવે ઇનેબલમાં જાઉં તો મને ઇનેબલ પાસવર્ડ તો પૂછશે જ તે, બરાબર? બટ આ સ્ટાર્ટિંગ થી 12 થી તે શું સિક્યુરિટી છે કે પેલા એક યુઝર નેમ પાસવર્ડ તમને ખબર હોય છે અને પછી પાછો તમને ઇનેબલ પાસવર્ડ બી ખબર હોય છે. અને ઇનેબલ પાસવર્ડમાં આપણે શું કર્યું છે, હાઈ લેવલની સિક્યુરિટી મૂકી દીધી કે એન્ક્રિપ્ટેડ કરેલું. તો આ બધી તમે જેટલી સિક્યુરિટી વધારે મૂકશો એટલું તમારા માટે સારું. અહીંયા હું કરું છું 3 2 1, તો લોગિન થઈ ગયો પાછા કન્ફિગ માં આવો. તો આ રીતે તમે લોકલ ડેટાબેઝ બનાવી શકો છો. તમે મલ્ટિપલ યુઝર જેટલા ચાહો એટલા બનાવી શકો. માન લો ફરીથી કરું યુઝર નેમ, યુઝર નેમમાં લખું, માન લો અહીં લખું વીએનજી, એક મેં યુઝર નેમ બનાવ્યો આ રીતે, બરાબર? વીએનજી. અને એના પછી મેં પાસવર્ડ લખું, પાસવર્ડ એનો આપું છું, માન લો શું ફરીથી બહુ બધા કોમ્બિનેશન અલગ નથી, સિમ્પલ પાસવર્ડ બી મિક્સ થશે. લો પછી 123 આપું સિમ્પલ. એક્ઝિટ કરો. ઘડી વડે મારે લોગિન લોકલ કરવાની જરૂર નથી, કારણ કે શું ઓલરેડી ડેટાબેઝ કહી દીધો કન્સોલ લાઇનમાં. મેં કહી દીધું ભાઈ તાર જ્યારે બી લોગિન થવું હોય તો તું લોકલ ડેટાબેઝ જશે માં લોગિન થશે. લોકલ ડેટાબેઝ ઓલરેડી એન્ટ્રી હતી નિકની અને બીજી બીજું યુઝરની એન્ટ્રી થઈ ગઈ વીએનજી નામની. તો એક્ઝિટ. તો જો હવે હું નિક નામ નાખું, નિક તો નિક થી તો લોગિન કહ્યું નિક, મેં વીએનજી બનાવ્યું એટલે નિક નામનું યુઝર જતું રહેશે. અને અહીંયા નિકનો પાસવર્ડ શું હતો, એબીસી. તો જો લોગિન થયો અને હું એક્ઝિટ કરું અને હું નામ નાખું આ બીજું યુઝર વીએનજી, એનો પાસવર્ડ 123, તો બી લોગિન થયો. જોઈ લો બંને યુઝર એક્ટિવેટ, બરાબર? તો અત્યારે આપણો જે કન્સેપ્ટ હતો યુઝર નેમ અને પાસવર્ડ બનાવ્યો, લોકલ ડેટાબેઝ બનાવવાનો અને એ લોકલ ડેટાબેઝ દ્વારા રાઉટરમાં લોગિન કેવી રીતે કરવું તે તમે કરી શકો છો આ રીતે. તો આપણો આ ટોપિક ફિનિશ અહીંયા, કે ક્રિએટિંગ લોકલ ડેટાબેઝ. કોઈને આમાં કંઈ ડાઉટ હોય કન્ફ્યુઝન પૂછી શકે છે, કારણ કે હવેથી ટોપિકના લેવલ વધતા જશે. હવેથી દરેક ટોપિક જેમ જેમ આગળ વધશે એમ એમ ટોપિક હાઈ લેવલના આવતા જશે. કોઈ બી કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. બાકી હું નવો ટોપિક ચાલુ કરી દઉં. એના પછીનો ટોપિક છે લૂપબેક ઇન્ટરફેસ. લૂપબેક ઇન્ટરફેસ, લૂપબેક ઇન્ટરફેસનું કામકાજ કેવું છે, તો કે એક લોજિકલ ઇન્ટરફેસ છે. આપણે કેમ ફાસ્ટ ઇથરનેટ આપણે જોયું બતાવ્યું હતું, તો ફાસ્ટ ઇથરનેટ કેવું છે કે રાઉટરની ઉપર તમને ફિઝિકલ દેખાશે, યુઝ ઓફ ટુ યુઝર નેમ ઇન લોકલ ડેટાબેસ. બિંદુ જી આપકા મેસેજ આયા હે, શું કહેવા માંગો છો? મેં ચાલુ કરીને બોલો.
સિંગલ એક જે કોમન લોકલ ડેટાબેઝ છે એમાં એકથી વધારે યુઝર નેમ્સ હોઈ શકે, બસ એમ પૂછું. હા કરીએ આપણે, આ તો બનાવ્યા તો ખરા, બે તો યુઝર તો એનો, બનાવ્યા તે બનાવ્યા ને, એક હા તો એ જે બનાવ્યા એ દે જ બનાવ્યા. જોઈએ એની વગર બનાવી શકે. મારો અવાજ કપાય છે, ફરીથી બોલો તો. હેલો, હા બોલો. બોલો. હા, આપણે અત્યારે બે યુઝર નેમ બનાવ્યા તો એનાથી પણ હજુ વધારે કેટલી સંખ્યા સુધીમાં બનાવી શકીએ? ગમે એટલા. એ ડિપેન્ડ છે તમારી સાઇઝ, કે તમારા આ યુઝર નેમ શું અચ્છા, થશે. બેકગ્રાઉન્ડમાં એક ફાઇલ બનાવશે જેમાં યુઝર નેમ પાસવર્ડ સ્ટોર હોય, એ ફાઇલની સાઇઝ આપણે કેમ રાઉટરમાં મેમરી કાર્ડ ને બધું સાઇઝ હાજી તે રીતે તમે ગમે એટલા બનાવી અચ્છા શકો. એની સાઇઝ. હા હા એ યુઝર જેટલા ડેટા હા સ્ટોર ઠીક કરશે છે, એમાં થેન્ક યુ સંખ્યા થેન્ક ભરતી જાય તો નહીં બનાવી શકે, બાકી બનાવી શકશે. બરાબર, આગળ વધીએ. લૂપબેક ઇન્ટરફેસ. વેલ, લૂપબેક ઇન્ટરફેસ શું છે? તો કે ઇટ ઇઝ અ લોજિકલ ઇન્ટરફેસ. જે આપણે અત્યાર સુધી વાત કરી હતી ફાસ્ટ ઇથરનેટ, તે કહેવાય તો ફાસ્ટ ઇથરનેટ ફિઝિકલ ઇન્ટરફેસ તમે રાઉટરની ઉપર જોઈ શકતા હતા. આપણે અહીંયા અમે તમને રાઉટરમાં બી તમને જો ફિઝિકલમાં લઈ જાઓ, ફરી તમને બતાવો, તમે જોયેલું જ છે બટ તમને બતાવો, બધા કેવા છે ફિઝિકલ ઇન્ટરફેસ જે તમને દેખાય છે અને જેમાં તમે કેબલ કનેક્ટ કરશો. બરાબર, બટ માની લો કે મારે શું કરું, કનેક્શન ચેક કરું છું. તમને યાદ હોય તો બેઝિક નેટવર્કિંગમાં મેં તમને બધું બતાવ્યું હતું કે પિંગ નામનો કમાન્ડ આવે જેના દ્વારા તમે કનેક્શન ચેક કરી શકો. અને અહીંયા બી આપણે પિંગ નામનો કમાન્ડ યુઝ કર્યો છે. તો કે પિંગ તમે લખો અને તમે રાઉટર વન માં છો, રાઉટર વન માં છો, તમારે કનેક્શન ચેક કરવું છે રાઉટર ટુ જોડે. તો અહીંયા રાઉટર ટુ નો આઈપી નાખી 10.0.0.2 મેં પિંગ કરું. જો તમે ફર્સ્ટ ટાઈમ કરતા તો પેલું પેકેટ ડ્રોપ થવાનું જ છે, મેં તમને કીધું હતું, કારણ કે રસ્તો ફાઇન્ડ કરતું હોય. અને જો તમે ફરીથી પિંગ કરશો તો તમને ફૂલે ફૂલ પિંગ રિપ્લે મળી જશે. આ એક્સક્લેમેશન માર્ક શું છે, ડોટ શું છે, મેં તમને કાલના સેશનમાં ભણાવ્યું હતું, યાદ ન હોય તો રિપીટ કરી લેજો. બરાબર, તો આના દ્વારા તમે પિંગ ચેક કરી. બટ હવે આ તો અત્યારે શું છે, આપણે એમના રાઉટર લીધા છે ખાલી અને આઈપી એડ્રેસ આપ્યા છે અને કનેક્શન ચેક કરીએ. બટ રિયલ ટાઈમમાં શું હશે, રિયલ ટાઈમમાં તો એકચ્યુઅલ રાઉટરની અંદરથી ડેટા ટ્રાન્સફર થતો હશે. કોઈ વિડીયો અપલોડ કરતું હોય, કોઈ યુઝર નેમ ઇન્ટરનેટ વાપરતું હોય, કોઈ લોકો ડાઉનલોડ કરતા હોય, કોઈ લોકો ઓનલાઈન મ્યુઝિક સાંભળતા હોય, કોઈ લોકો ગેમ રમતા હોય. તો ઓનલાઈન એકચ્યુઅલમાં શું છે, રાઉટરમાં ઓરિજિનલમાં ડેટા ટ્રાન્સફર થતો હશે અને એ ટાઈમે તમે આવા જે પેકેટ એક્સ્ટ્રા મોકલશો તો એ પેકેટ શું કરશે, ક્યાંક ને ક્યાંક તમારું ઇન્ટરનેટ વાપરશે. બરાબર, તો એના માટે પછી આ લૂપબેક ઇન્ટરફેસની ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યો કે માની લો મારે ખાલી કનેક્શન જ ચેક કરવું હોય તો હું જે કંઈક પબ્લિક આઈપી છે પબ્લિક આઈપી પર પિંગ નહીં કરું, હું રાઉટરની અંદર એક બીજો એક લોજિકલ આઈપી એડ્રેસ સેટ કરી દઉં અને જો કોઈને બી મારા રાઉટર જોડે કનેક્શન ચેક કરવું હોય તો મને એ આઈપી પર પિંગ કરે, મારા જે પબ્લિક આઈપી છે પબ્લિક આઈપીને હેરાન ના કરે. મેં તમને આગળના સેશનમાં પ્રાઇવેટ આઈપી પબ્લિક આઈપીનો કન્સેપ્ટ બતાવ્યો હતો કે પ્રાઇવેટ આઈપી તમે ઇન્ટરનેટ બધું વાપરી શકતા લોકલી કનેક્ટ કરવા માટે, જ્યારે પબ્લિક આઈપી દ્વારા તમે ઇન્ટરનેટ બધું વાપરી શકો. તો અત્યારે તો મેં તેનો સેટ કર્યો, એ શું છે પ્રાઇવેટ આઈપી છે, આપણે લોકલી પ્રેક્ટિસ કરી છે એટલે. બાકી રિયલ ટાઈમમાં રાઉટરમાં બધા આઈપી કેવા હશે, પબ્લિક આઈપી હશે અને પબ્લિક આઈપી પર હું પિંગ ને બધા અલગ અલગ કનેક્શન ચેક કરું. બટ માની લો મારે પબ્લિક આઈપી લોકો નથી બતાવવા તો એના માટે હું શું કરીશ, એક લૂપબેક ઇન્ટરફેસ ન બને. એ શું છે, લોજિકલ ઇન્ટરફેસ છે કે જે રાઉટરની અંદર ક્યાંક ને ક્યાંક હશે લોજિકલી. જેમ કે આપણે વર્ચ્યુઅલ મશીનનો કન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ ઘણી વખત, આ કેમ અત્યારે મેં આપણે સોફ્ટવેર ડાઉનલોડ કર્યું સિસ્કો પેકેટ રેસર, તેની અંદર જે મેં અત્યારે આજે રાઉટર લીધા, કેવા લીધા રાઉટર, કેવા છે લોજિકલી, કે ભાઈ એકચ્યુઅલમાં રાઉટર જ લીધેલા છે, ઓરિજિનલ રાઉટર જેવું જ કામ કરશે. બટ એકચ્યુઅલમાં કે ફિઝિકલ આ રાઉટર ને કેવું છે, લોજિકલી એક રાઉટર મેં લીધું સોફ્ટવેરની અંદર અને ત્યાં જે કમાન્ડ ચાલો છે કમાન્ડ શું કર્યું, લોજિકલી જેવું કામ ઓરિજિનલ રાઉટરમાં કરતા એવું કામ કરીને આપે છે. તો એ જ રીતે લોજિકલ ઇન્ટરફેસ બી આવે છે. પાછું કન્ફિગ મોડમાં જવું અને કન્ફિગ મોડ ની અંદર લખીશું ઇન્ટરફેસ. અત્યાર સુધી આપણે શું લખતા હતા, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ લખતા હતા, એમ એટલે શું કરું ક્વેશ્ચન માર્ક કરું, તમને જો ઘણા બધા લિસ્ટ દેખાશે કે ઇન્ટરફેસમાં ખાલી ફાસ્ટ ઇથરનેટ ન થાવ તો ઘણા બધા આવે છે. તો જે ઇથરનેટ ફાસ્ટ ઇથરનેટ અને ગીગાબીટ ઇથરનેટ મેં તમને કીધેલું છે શું, એની સ્પીડ ના ઉપર ડિપેન્ડ. પણ એના પછી જો દેખાય ચોથો લૂપબેક, તો અત્યારે આપણે લૂપબેક ઇન્ટરફેસ ની ચર્ચા કરીએ કે જે લોજિકલ છે. તો શું લખ્યું, લખી ઇન્ટરફેસ લૂપબેક. જેમ શું લખતો, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ લખતો તે રીતે શું લખીશ, ઇન્ટરફેસ લૂપબેક. અને પછી તમે જો ક્વેશ્ચન માર્ક ફરી કરશો આગળ શું લખવાનું, તો તમને નંબર આપવાનો આવશે. આપણે કેમ લખતા હતા 0/0, હવે 0/0 કેવી રીતે કરતા હતા, તો ઓલરેડી રાઉટર પર અલગ અલગ ઇન્ટરફેસ મૂકેલા હતા અને તમે આ નંબર જોઈ શકતા હતા. આપણે કમાન્ડ ચલાવતા યાદ હોય તો કાલના સેશનમાં બતાવ્યું હતું, શો આઈપી ઇન્ટરફેસ બ્રીફ, તો તમને ત્યાં આઈપી એડ્રેસ ને બધા દેખાતા હતા, ઇન્ટરફેસના નામ એના નંબર ને બધું બતાડતા હતા. બટ આ તો તમે શું લોજિકલ બનાવો છો, કે લોજિકલી છે તેનો નંબર શું,
તમે જોઈ લો કેટલો નંબર છે, 214,74,83,648. એટલે કે તમે એક રાઉટરની ઉપર આટલા બધા લોજિકલ ઇન્ટરફેસ બનાવી શકો છો. એટલે રિયલ ટાઈમમાં મેં તમને કીધું કે ઓરિજિનલ હશે, બહુ બધો ડેટા બધો ટ્રાન્સફર થતો હશે, બહુ બધા અલગ અલગ નેટવર્ક હશે. જેમ કે અત્યારે તમને ટ્રાય કરું, માની લો તમે ઇન્ટરનેટ જોડે કનેક્ટ છો, તમે કેટલા નેટવર્ક જોડે કનેક્ટ છો, તે કોઈ કેટલા નેટવર્ક, એનો કોઈ આન્સર આન્સર નહીં તમારો છે. તમે જીમેલ ખોલી શકો, તમે ગૂગલ નો મેપ ખોલી શકો, તમે ફેસબુક ખોલી શકો, તમે ઇન્સ્ટાગ્રામ ખોલી શકો, ઘણી બધી વેબસાઇટ તમને લાખો કરોડ, તમે દરેક ખોલી શકો છો. અને દરેકના આઈપી એડ્રેસ કઈ સેમ નહીં હોય, દરેક અલગ અલગ પોતાની કંપનીમાં અલગ અલગ નેટવર્કમાં હશે, બટ બધા જોડે તમે કનેક્ટ છો. તે શું બધા જોડે અલગ અલગ કનેક્શન બધું ચેક કરવું હોય, એના માટે અલગ અલગ તમે લોજ આવા લૂપબેક ઇન્ટરફેસ બનાવી શકો, એના માટે આટલી મોટી વેલ્યુ આપેલી છે. તો શરૂઆત શું થાય, 0 થી જમવાનું લો 1 કરું, મેં શું કર્યું ઇન્ટરફેસ લૂપબેક અને 1. તો જોઈ લો આ લોજિકલ ઇન્ટરફેસ છે, એટલે મારે આમાં નો શટડાઉન આપવાની જરૂર નથી. જેવો મેં ખાલી કમાન્ડ આપ્યો છું ઇન્ટરફેસ લૂપબેક 1, તો મને બે નોટિફિકેશન આવી ગઈ. કેવી નોટિફિકેશન? સેમ નોટિફિકેશન જેવી મને જ્યારે હું ફાસ્ટ ઇથરનમાં જઈ નો શટડાઉન કરતો ત્યારે આવતી હતી એવી. જોઈ લો કે લિંક ચેન્જ, ઇન્ટરફેસ લૂપબેક ચેન્જ સ્ટેપ ટુ અપ, અને લાઇન પ્રોટોકોલમાં શું છે, પ્રોટોકોલ ઓન ઇન્ટરફેસ લૂપબેક ચેન્જ સ્ટેપ ટુ અપ. અત્યારે જો મેં આમાં આઈપી એડ્રેસ કંઈ બી ના થાપ્યું તો બી ઓફ હશે. તમે જો ચેક કરવું હોય તો ખાલી એક્ઝિટ થવું, ફરીથી એક્ઝિટ થવું, અને એક તમને કમાન્ડ ચલાવું છું, સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ. તો જોઈ લો એક નવી એન્ટ્રી આવી ગઈ. નીચે જો લૂપબેક આઈપી એડ્રેસ નથી આપેલો, બટ ઇન્ટરફેસ કામ કરે, કામ કરે છે. મેથડ અનસેટ, કારણ કે મેથડ આઈપી એડ્રેસ આપ્યો નથી, તો મેથડ ક્યાંથી, બરાબર? બટ સ્ટેટસ શું છે અપ, અને પ્રોટોકોલ બી અપ. અત્યાર સુધીના ફિઝિકલ ઇન્ટરફેસમાં કેવું થતું કે તમે આઈપી એડ્રેસ બધું આપી દો, બટ જ્યાં સુધી નો શટડાઉન ના કરો ત્યાં સુધી કામકાજ ચાલુ નથી થતું. બટ આ લોજિકલ ઇન્ટરફેસ છે જેના માટે કે તમે શું એક લોજિકલ ઇન્ટરફેસ સેટ કરો, જેથી તમે કનેક્શન બધું ચેક કરવું હોય તેનું કામકાજ ચાલુ જશે, જેથી આપણે જે ફિઝિકલ ઇન્ટરફેસ જે છે જેમાં ઓરિજિનલમાં ડેટા બધું ટ્રાન્સફર થઈ રહ્યું છે ડિસ્ટર્બ ના થાય. બટ આમાં ચેક કરો તમારે આઈપી એડ્રેસ તો આપવો જ પડશે, એટલે પાછું કન્ફિગ મોડમાં જાઉં, ફરીથી ઇન્ટરફેસ લૂપબેક, ખાલી આટલું લખશો એલ ઓ તો બી ચાલશે, ઇન્ટરફેસ લૂપબેક 1, બરાબર? તો લૂપબેક 1 માં આવી ગયું, હું લખું છું આઈપી એડ્રેસ 1.1.1.1.255.0.0.0, એક્ઝિટ. મેં નો શટડાઉન નથી કર્યું, કારણ કે મેં તમને કીધું કે લોજિકલ ઇન્ટરફેસ ઓટોમેટિક ચાલુ જ હશે, આમાં નો શટડાઉન કરવાની જરૂર નથી. ફરીથી એક સ્ટેપ એક્ઝિટ, પ્રિવિલેજ મોડમાં આવી જાઉં અને પિંગ કરું 1.1.1.1 ને, તો જો પિંગ થશે કમ્પ્લીટલી સક્સેસફુલી. અને જો તમે નોટિસ કર્યું હોય તો મેં ફર્સ્ટ ટાઈમ પિંગ કરું પહેલી વખત, તો બી મને શું થયું, એક કઈ ડ્રોપ નથી આવ્યો. તો હવેથી માની લો મારે બીજા કોઈ રાઉટર, એટલે કે માની લો મેં આવું સેટિંગ ક્યાં રાઉટર 1માં કર્યું, હવે માની લો કે રાઉટર 2 ને, આજે રાઉટર 2 છે એને મારા જોડે કનેક્શન ચેક કરવું હોય, તો એને એમ નહીં કહું ભાઈ તું 10.0.0.1 પર પિંગ કર, બરાબર? જ્યારે બી રાઉટર 2 મારા જોડે કનેક્શન ચેક કરવા માંગશે, એને મારો લૂપબેક નો આઈપી આપે, ભાઈ તું 1.1.1 પર પિંગ કરીને ચેક કરી લે કનેક્શન છે કે નહીં. તો જેથી શું મારા જે ફિઝિકલ જે આઈપી છે, એટલે કે પબ્લિક આઈપી, એમાં જે ડેટા ટ્રાન્સફર થાય એને નુકસાન ના થાય, એને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. લૂપબેક ઇન્ટરફેસ ખાલી આ કનેક્શન ચેક કરવા માટે બનાવેલો છે, અલગ અલગ રીતે શું કે કનેક્શન ચેક કરી શકે, રાઉટિંગ ને બધું પ્રોપર છે કે નહીં તમને આગળ ભણવામાં આવશે. બટ અત્યારે આટલા સુધી જો કન્સેપ્ટમાં જો કોઈ ડાઉટ હોય તો મને બોલો. જે 3 વસ્તુ જે બાકી હતી, એન્ક્રિપ્શન પાસવર્ડ, લોકલ ડેટાબેઝ અને લૂપબેક ઇન્ટરફેસ, એ કન્સેપ્ટ આપણા પૂરા. આમાં જો કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે, બાકી આગળ વધુ. હવેથી તમે સમજી લો કે આપણે સીસીએનએ નો થિયરી ટોપિક તો પતી ગયો, એમાં આપણો ફેઝ 1 હતો, પછી આ જે બેઝિક કન્સેપ્ટ છે રાઉટર ના બધા, કે આઈપી એડ્રેસ કેવી રીતે આપવા, એલિયાસ બાકી છે, એલિયાસ એલિયાસ રહી ગયું, બરાબર? એલિયાસ જે છે એમાં એક તમારા માટે થોડી ન્યૂઝ સારા નથી કે પ્યોર તમને પ્રેક્ટિકલ કરીને બતાવી નહીં શકું, કારણ કે જે કાલે હું કમાન્ડ ચાલો હતો કાલના સેશનમાં, એ કમાન્ડ તો સાચા જ હતા, બરાબર? બટ આજે આપણું જે સોફ્ટવેર જે છે સિસ્કો પેકેટ ટ્રેસર, એ સોફ્ટવેર એ કમાન્ડ સપોર્ટ નથી કરતું. એટલે હું તમને આખો કન્સેપ્ટ બધું બનાવું છું, બટ તમને લાઈવ કમાન્ડ ચલાવીને બતાવું. મેં કમાન્ડ બી ચલાય, ઓરિજિનલ રાઉટરમાં કમાન્ડ ચલાય અને એના સ્ક્રીનશોટ ને બધું લીધેલું છે, તમને બતાવું. જે વસ્તુ છે જો આ વસ્તુ મેં આખી રેડી કરીને રાખી છે, જેમાં તમે સમજી લો, ધ્યાન રાખીને સમજો, એલિયાસ કન્સેપ્ટ એન્ડ કમાન્ડ. કમાન્ડનું ફોર્મેટ એલિયાસ નું કેવું છે, સિમ્પલ તમે શું લખો, એલિયાસ લખો, બટ આ લખવાનું ક્યાં, કન્ફિગ મોડમાં. એટલે કે માની લો રાઉટર છે, રાઉટરના કન્ફિગ મોડમાં તમારે લખવાનું છે, આ રીતે એલિયાસ લખો, એલિયાસ, એના પછી મોડ લખો. મોડ એટલે કયો,
કે તમારે જે કમાન્ડ છે મેં તમને કીધું એલિયાસ નું કામ શું હતું કે અલગ અલગ જે કમાન્ડ છે લાંબા લાંબા કમાન્ડ એક કમાન્ડ તમે તમારા જેવો કમાન્ડ બનાવી દો તમારે જેવો કમાન્ડ બનાવો એ તમે કમાન્ડ બનાવી દો અને તમે જે શબ્દ લખશો એ શબ્દ લખવાથી બેકગ્રાઉન્ડ વાળો કમાન્ડ ચાલશે તે કમાન્ડ તમે જો અત્યાર સુધી આપણે શું સિસ્કોના રાઉટરમાં મોડ છે અલગ અલગ યુઝર મોડ છે યુઝર એક્ઝેક્ટ મોડ છે પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડ છે અને કન્ફિગર મોડ છે તો તમારે અહીં મોડ લખવાનું મોડનું નામ લખવાનું આવશે આમ એંગલ બ્રેકેટમાં આપેલું એનો મતલબ શું કે આ કમાન્ડ નથી અહીંયા એની વેલ્યુ નાખવાનું આવશે પછી તમારે જે નામ લખો એ નામ લખવાનું આવશે અને એ નામ લખ્યા પછી અહીંયા આવશે કમાન્ડ આપવાનું કે જે તમારે કમાન્ડ આપવું હોય પ્રેક્ટિકલ બી કરે માન લો જોઈ લઉં રાઉટર વનમાં હતો બરાબર રાઉટર વનમાં હું કન્ફિગમાં ગયો મેં આખા જે કમાન્ડ ચલાવ્યા તેને આખે આખું મેં રાઉટરમાંથી આ વસ્તુ કોપી કરીને મૂકેલી છે બરાબર તો તમને આ રીતની નોટિફિકેશન આવે છે દર વખતે ખ્યાલ હોય તો ઇનેબલ એન્ડ એન્ટર ધ કન્ફિગરેશન મોડ પ્રેસ એન્ટર ટુ કંટ્રોલ ઝેડ તો નોટિસ કરો અહીંયા કે કન્ફિગ મોડમાં જાઓ તો જો તમને જે નોટિફિકેશન આવે છે એટલે મેં જે ઓરિજિનલમાં જે રિયલ રાઉટરમાં જે પ્રેક્ટિકલ કર્યા હતા એના બધા શું કમાન્ડ અહીંયાથી કોપી કરેલા છે કારણ કે આ વસ્તુ આપણા સિસ્કો પેકેટેશનમાં એ નથી ચાલતી જેમ કે અહીં જો ખાલી એ લખી છે અને ક્વેશ્ચનમાં કહીએ તો એ ઉપર જવાબ એ જ કમાન્ડ છે ટ્રિપલ એન્ડ એક્સેસ લિસ્ટ એલિયાસ આવો કમાન્ડ આ સોફ્ટવેરમાં સપોર્ટ નથી કરતો કારણ કે આ જે સોફ્ટવેર છે શું પ્રેક્ટિસ માટે છે પ્રેક્ટિસ માટે છે તમારે ઓરિજિનલ કમાન્ડ ચલાવતા શીખવાનું કારણ કે તમે ઓરિજિનલ કમાન્ડ ચલાવતા શીખશો તો કોઈ બી કંપની તમને ફિઝિકલ રાઉટર હાથમાં આપશે એલિયાસ કરે કરીને તમે નહીં કરી શકો એટલે આ ફીચર્સ નથી આપેલો જો મેં શું કર્યું કન્ફિગ મોડમાં ગયો તો પછી અહીંયા મેં તમને જો ક્વેશ્ચન માર્ક કરીને બતાડેલો છે બેસું મેં એ એલ આઈ લખ્યું અને ક્વેશ્ચન માર્ક કર્યો તો મને એની ઉપરથી બતાડ્યો તો કમાન્ડ ભાઈ એલિયાસ નામનો આવો કમાન્ડ આવે આ બધા એ રીતના પ્રેક્ટિકલ મેં મૂકેલા જેથી તમને ખબર પડે પછી મેં શું કર્યું એલિયાસ લખ્યું અને એક્ઝેક્ટ લખ્યું આ શું લખ્યું એક્ઝેક્ટ એ મોડ છે કયો આપણો પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડ મેં તમને જ્યાં કીધું હતું ને ફોર્મેટ એલિયાસ અને એના પછી મોડ તો એક્ઝેક્ટ મોડ છે અને પછી મેં ક્વેશ્ચન માર્ક કર્યો દરેક જગ્યાએ ક્વેશ્ચન માર્ક કરેલા છે કેમ કે તમે એ કમાન્ડ સમજી શકો તો અહીં તમને હવે લખવાનું શું આવશે હવે લખવાનું આવશે વર્ડ એટલે કે એલિયાસ નેમ કયું નામ કે જે નામ તમારે આપવું હોય તો મેં જો શું લખ્યું એલિયાસ લખ્યું પછી એક્ઝેક્ટ એ મોડ લખ્યું અને પછી લખ્યું એનઆઈસી કે નિક નામ લખ્યું તમને બધાને ખબર છે આવો કોઈ કમાન્ડ નથી અમારું નામ છે સિમ્પલ તો મેં લખેલું છું પેલા એલિયાસ લખ્યું પછી મોડ લખ્યો ભાઈ મારે એક્ઝેક્ટ મોડનો જે કમાન્ડ છે એના માટે એલિયાસ બનાવો છે અને પછી મેં શું લખ્યું નિક અને પછી છેલ્લે શું આવશે છેલ્લે જો મેં ફોર્મેટ લખેલું હોય છેલ્લે કમાન્ડ આવશે તો મેં કમાન્ડ લખ્યો સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ જે આપણે દરરોજ કમાન્ડ ચલાવીએ છીએ બરાબર ફરીથી કહેતો સિમ્પલ શું પેલા એલિયાસ લખો પછી મોડ સ્પેસિફિક કયો મોડ કે જે મોડનો કમાન્ડ તમારે કોપી બનાવવો હોય તો એ કમાન્ડ અને પછી લખો નામ અને છેલ્લે કમાન્ડ પછી એક્ઝિટ કર્યું તો જોઉં રાઉટર વન ના પાછા ક્યાં આવી ગયો પ્રિવિલેજ એક્ઝેક્ટ મોડમાં આવી ગયો અને ત્યાં મેં કમાન્ડ ચલાવ્યો સો આઈપી ઇન્ટરફેસ બ્રીફ તો મને જે આઉટપુટ મળ્યો હતો કે ઇન્ટરફેસ ફાસ્ટ અનઅસાઇન્ડ એન્ડ ડાઉન મેં કઈ આઈપી એડ્રેસ બધું આપ્યું નતું મેં ખાલી શું કર્યું મેં તમારે કમાન્ડ એલિયાસ ચલાવતો આઈપી એડ્રેસ નથી આપેલો મેથડ યસ છે કે નહીં આઈપી મેથડ અનસેટ છે બધું ડાઉન છે બધું ડાઉન છે બટ અને એ જ વસ્તુ જો પછી શું થયું નીચે કે મેં નિક લખ્યું નિક તો એ નિક લખવાથી મને સેમ આઉટપુટ મળ્યો જોઈ લો એટલે કે આ કમાન્ડને હવે શું થઈ ગયું આ જે કમાન્ડ હતો એ કમાન્ડને મેં શું કરી દીધું એ કમાન્ડને મેં નિક બનાવી લીધો તો હવે ગમે ત્યારે હું મારા રાઉટરમાં નિક લખીશ તો બેકગ્રાઉન્ડમાં આ કમાન્ડ ચાલી જશે તારી રીતે તમે એલિયાસ બનાવી શકો છો અને બીજી વસ્તુ કે તમે કન્ફિગ મોડ માન લો આ તો શું યુઝર મોડનો થયો એક્ઝેક્ટ મોડનો માન લો કન્ફિગ મોડ આપણે કેમ ઇન્ટરફેસમાં જઈએ છીએ આઈપી એડ્રેસ બધું આપીએ છીએ એનો બી તમે કરી શકો તો જો ફરીથી હું કન્ફિગ મોડમાં ગયો ફરીથી મને નોટિફિકેશન આવી હતી એન્ટર ધ કન્ફિગરેશન મોડ ફરીથી મેં શું લખ્યું એલિયાસ અહીં મેં મોડ લખ્યો કયો મોડ કન્ફિગર મોડ હમણાં મેં કયો લખ્યો તો અહીં જો એક્ઝેક્ટ મોડ લખ્યો હતો તો અહીં મેં મોડ લખ્યો છે પછી મેં મારો કમાન્ડ લખ્યો મારે જે નામ આપ્યું મેં અહીંયા શું આપી દીધું નિકુંજ આપી દીધું આ બી તમને બધાને ખબર મારું નામ જ છે કોઈ કમાન્ડ નથી બરાબર અને પછી મેં કમાન્ડ લખ્યો શું ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 એટલે કે હવેથી શું થઈ ગયું આટલો કમાન્ડ ચલાવવાથી આજે કોન્ટ તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 એની બદલે એ હવેથી નિકુંજ થઈ ગયો તો જો પછી મેં શું કર્યું પછી હું નીચે આવ્યો અને મેં કમાન્ડ ચલાવ્યો હતો કે ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 તો જો કન્ફિગ ઇફ મોડમાં આવી ગયો તો અને પછી અહીંયાથી મેં એક્ઝિટ કર્યું અને ફરીથી પાછો નીચે મેં શું કર્યું મેં ચલાવ્યું નિકુંજ તો મેં જો ખાલી નિકુંજ લખ્યું તો બી હું કન્ફિગ મોડમાં આવી ગયો હતો તો આ રીતે એલિયાસ કામ કરે છે જો કન્સેપ્ટ ખબર પડી ગયો હોય તો ઓકે લખી દો કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછો કે આ કમાન્ડ આ સોફ્ટવેરમાં સપોર્ટ નથી કરતા એટલે તમે એનો પ્રેક્ટિકલ જોઈ નહીં શકો બટ મેં ઓરિજિનલ રાઉટરમાં પ્રેક્ટિકલ કરીને એ કમાન્ડનું આખું બધું ફોરેન બધું મેં કોપી કરીને લાવ્યો જેથી તમને બતાવી શકાય બરાબર જેમ કે આ કમાન્ડ નોર્મલી ચલાવીશ તો એરર આવશે તમે જો હું અત્યારે એવું નહીં જોઈએ કમાન્ડ છે ગમે ત્યાં સ્ક્રીનશોટ લઈને મૂકી દીધા જેમ કે આ રાઉટરમાં જાઉં અને અહીંયા જો એમના હું નોર્મલમાં નિકોન ચલાવું તો તમને ખબર છે આ કે ચાલો એરર જ આપવાનું છે
ઇનપુટ ઇનવેલિડ, હું નિક લખું તો બી નથી કરવાનું ઇનપુટ ઇનવેલિડ, બરાબર. એલિયાસ તમે ગમે એટલા બનાવી શકો છો, બરાબર. બટ અગેન તમને એલિયાસ માટેની એક વસ્તુ કહી દો કે એલિયાસ જે છે લોકલ છે, એટલે કે તમે તમારા રાઉટરમાં એક કમાન્ડના નામ બનાયા કે ભાઈ આ નામ આપું તો આ કમાન્ડ ચાલશે, આ નામ આ કમાન્ડ ચાલશે. એ એલિયાસ પછી તમે કોઈ બીજા રાઉટરમાં જઈને પ્રેક્ટિસ કરો ત્યાં તમે ચલાવો નિક કે નિકુન તો એ કમાન્ડ નથી ચલાવવાના. એલિયાસ જે છે લોકલી છે, કે મારું રાઉટર છે, મારા રાઉટરમાં આ બધા કમાન્ડ ઘડી ઘડી ચલાવવા નહોતા ગમતા, તો મેં એના માટે એલિયાસ બનાવી દીધા, એક નિક નેમ બનાવી દીધું, કે જેથી જ્યારે બી કમાન્ડ ચલાવું તો એક કમાન્ડ ચાલી જાય. બટ એ બધા રાઉટરમાં નહીં ચાલે, એ લોકલી છે. તમે તમારા રાઉટરમાં સેટ કર્યું તો તમારા રાઉટરમાં ચાલશે, બીજે નહીં. બાકી ગ્લોબલી માટે તો કમાન્ડ છે જ તે, ઇન્ટરફેસ, આઈપી એડ્રેસ ને આ બધા જે કમાન્ડ છે ઓરિજિનલ છે જ. એમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. બાકી હું આગળના ટોપિકમાં વધે. બરાબર, હવે રાઉટિંગ પર આવીએ. આઈપી રાઉટિંગ, આઈપી રાઉટિંગ નો કન્સેપ્ટ સમજો તો હવે શું છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે અહીંયા બે આઈપી એડ્રેસ આપ્યા, કે અહીંયા જે છે 10.001 અને 10.002. બટ તમને જો યાદ હોય તો આ તો આપણે ફાસ્ટ ઇથરમાં એક વાર આઈપી, એ સિવાય આપણે અહીંયા એક બીજો આઈપી આપ્યો ખબર, લૂપબેકમાં. અહીં જો નોટ લાઈન હું લખી લઉં છું, લૂપબેકનો આઈપી એડ્રેસ આપણે આપેલો આ બાજુ કયો છે, લૂપબેક 0માં આપણે આઈપી આપેલો છે, લૂપબેક 1 ની અંદર કયો આઈપી એડ્રેસ આપેલો છે, તો આઈપી એડ્રેસ આપણે 1.1.1.1 અને સબનેટમાં 25000. તો આ રાઉટરમાં આવી શું થયા, બે આઈપી થયા, બરાબર. હવે જો હું આ રાઉટર રાઉટર વન છે, રાઉટર વન માંથી મારે અહીં જવું હોય ક્યાં, 10.002 પાસે, તો પિંગ કરી શકે આરામથી. જો રાઉટર વન માં જવું અને એક્ઝિટ કરું, પિંગ અહીંથી નહીં થાય, અહીંયા કન્ફિગ મોડ માંથી પિંગ નહીં થાય, બરાબર. પિંગ કરવા માટે તમારે બહાર આવવું પડશે, કારણ કે કનેક્શન ચેક કરો, પિંગ 10.002, તો પિંગ થઈ કમ્પ્લીટલી. એ જ રીતે માની લો હું રાઉટર ટુ માં છું અને મારે રાઉટર વન નું કનેક્શન ચેક કરું છું, 10.001 ને પિંગ કરીશ. તો જો રાઉટર ટુ માં જતો રહું, રાઉટર ટુ માં ઇનેબલ અને અહીંયા લખું પિંગ 10.001, તો જો પિંગ થાય અને પિંગ સક્સેસફુલી થાય છે, બરાબર. બટ હું રાઉટર ટુ માં છું અને મારે આ આઈપી એડ્રેસને પિંગ કરી, ભાઈ લૂપ બેગ ને, જેમ મેં કીધું કે લૂપ બેગ શેના માટે છે, તો કનેક્શન ચેક કરવા માટે, કે ભાઈ હું દર વખતે ફિઝિકલ આવા આઈપી જે છે એને પિંગ નહીં કરું અને જે લોજિકલ છે એને હું પિંગ કરીશ. તો હું રાઉટર ટુ માં જઉં ફરીથી, તમે જોઈ શકો છો રાઉટર ટુ માં છું, હોસ્ટ નેમ એટલે જ આપેલા છે. અહીંથી લખું પિંગ 1.1.1.1, તો જો હવે પિંગ નહીં થાય, ડોટ 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 આવશે, બરાબર. અને ડોટ 2 સેકન્ડ એટલે તમને વાર લાગે છે, બાકી કેમ એક્સક્લેમેશન માર્ક કરતા જાય, પિંગ થઈ ગઈ, રિપ્લાય આવી ગયો. બટ જયારે ડોટ આવે તો એ દર વખતે શું કરે, જોઈ લો ટાઈમ આઉટ શું લખેલું, 2 સેકન્ડ, કે એવરી ટાઈમ એ 2 સેકન્ડ રાહ જોશે, કે ભાઈ પિંગ નો રિપ્લાય આવ્યો ન થયો, ફરી પેકેટ મૂકો, 2 સેકન્ડ રાહ જો, પિંગ રિપ્લાય આવ્યો નહીં, તો એ રીતે 10 સેકન્ડ લાગશે, બરાબર. તો અહીંયા પિંગ કેમ નથી થતી, તો કે લોકલી જો તમે, મેં તમને કીધું હતું નેટવર્ક નો બધા કન્સેપ્ટ ભણ્યા હતા જૂના આપણા ટોપિક આઈપી એડ્રેસ બધા, કે સેમ નેટવર્કના આઈપી એડ્રેસ હશે, સેમ નેટવર્કના, તો જે બંને કમ્યુનિકેશન કરી શકશે, અલગ અલગ નહીં. હવે તમે જો કે આનું જે નેટવર્ક છે આ ક્લાસ એનું જ છે, 10 આવું, અને આ 1.1.1 બી ક્લાસ એનું જ છે, બટ એ 10 આવું નેટવર્કની જેટલા કમ્પેરમાં નથી. આનો 10 આવું જે નેટવર્ક બીટ છે, પહેલા 8 નેટવર્ક બીટ અને આના પહેલા 8 નેટવર્ક બીટ, એ બંને મેચ નહીં થાય. બંને છે ક્લાસ એના આવી, બટ નેટવર્ક અલગ અલગ છે, બરાબર. તો એના માટે પિંગ નથી કરતા. તો કે તમને જો મગજમાં આવતું હોય, ભાઈ રાઉટર સાહેબ રાઉટર તો એના માટે જ છે કે બે અલગ અલગ નેટવર્કને પિંગ કરાવો, તો હા રાઉટર એના માટે જ છે કે તમે અલગ અલગ નેટવર્કને પિંગ કરી શકો, બટ બાય ડિફોલ્ટ નહીં. એવું નહીં કે તમે રાઉટર લીધા એટલે ઓટોમેટિક બધા પિંગ કરવા માંડ્યા. જો બધું ઓટોમેટિક થતું આપણે આઈપી એડ્રેસ આપવાનું બી ના હોત, તો એના માટે જે આપણે પ્રોસેસ કરવાનો આવશે, હવે જે કમાન્ડ ચાલે બધું આવશે રાઉટિંગમાં. રાઉટિંગનું મેઇન કામ જ કે શું, અલગ અલગ નેટવર્કને કમ્યુનિકેશન કરવા. એટલે કે મારું જે રાઉટર ટુ છે એનું રાઉટરનું નેટવર્ક છે આ 10 આવું, અને જ્યારે આ રાઉટરમાં જે છે 1 આઈપી છે, તે બંને અલગ અલગ નેટવર્કના હોવા છતાં મારે એ બંને વચ્ચે કમ્યુનિકેશન કરાવવું છે, પિંગ કરાવવી છે. પિંગ તો આપણે ખાલી કનેક્શન ચેક કરવા માટે, બાકી રિયલમાં શું થશે, ડેટા ટ્રાન્સફર થાય, ફોટો અપલોડ થાય, વેબસાઇટ ખુલે, બધું થાય. બટ જ્યારે આઈપી એડ્રેસનું કનેક્શન હશે તો, અને એ અલગ અલગ આઈપી એડ્રેસનું કનેક્શન કરવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાય છે રાઉટિંગ. રાઉટિંગ એટલે શું, રસ્તો બતાવવાની પ્રોસેસ, રૂટ બતાવવાની પ્રોસેસ, રાઉટિંગ, બરાબર. સિમ્પલ તે વસ્તુ આપણે ભણવાની છે. તો આઈપી રાઉટિંગ, બરાબર. તો વોટ ઇઝ રાઉટિંગ અને વાય વી નીડ,
એ કન્સેપ્ટ તમને જો ક્લિયર થઈ ગયો હોય તો કે વોટ ઇઝ રાઉટિંગ શું, તો રાઉટિંગ મેં તમને કીધું કે જ્યારે તમારો આઈપી એડ્રેસ અને બીજા કોઈ ડિવાઇસનો આઈપી એડ્રેસ અલગ અલગ છે તો એ ટાઈમે જો તમારે કમ્યુનિકેશન કરવું હોય તો તમારી બંને વચ્ચે રાઉટર હોવું જોઈએ કે જે રાઉટર બે અલગ અલગ નેટવર્કને કમ્યુનિકેશન કરવા દેશે. અને વાય વી નીડ, તો ઓબ્વિયસલી બધા લોકો અત્યારે ઇન્ટરનેટથી કનેક્ટ છે, બધા લોકો ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ જાત જાતની બધી વસ્તુ વાપરે છે. અત્યારે લોકડાઉનના સમયમાં તો કોઈ લોકો ઇન્ટરનેટ વગર જીવી બી નહીં શકે, મતલબ અલગ અલગ લોકોની વસ્તુ છે. તો એના માટે આજકાલના જમાનામાં તમને ખબર જ છે કે રિસર્ચમાં કરવા માટે, એજ્યુકેશન પર્પઝ માટે, બિઝનેસ માટે દરેક જગ્યાએ ઇન્ટરનેટ કમ્પલસરી થઈ ગયું છે. અને ઇન્ટરનેટમાં બધા આઈપી સેમ નેટવર્કના ના હોય તો રાઉટરિંગ રાઉટિંગ આપણે જરૂરી તો છે જ. એટલે વાય વી નીડ બી કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. પ્રોસેસ ઓફ રાઉટિંગ, રાઉટિંગની પ્રોસેસ કેવી રીતે થશે, બરાબર? તો આ કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાનથી સમજવાનો છે કે બેકગ્રાઉન્ડમાં શું થશે. એ ઓએસઆઈ લેયરનો આમાં થોડો કન્સેપ્ટ છે. જો તમને યાદ હોય ઓએસઆઈ લેયર તો મોર બેટર, તો તમને આજનો કન્સેપ્ટ જો ભણાવીશ તમને ઇઝીલી ખબર પડશે. જો તમને યાદ ન હોય, તમને કીધું તો જૂના વિડીયો જોઈ લેજો, યાદ ન હોય તો ફરીથી રિપીટ કરી લેજો, યાદ હોય તો સારું, બરાબર. બાકી થોડો કન્સેપ્ટ ઉપર નીચે તમને લાગશે. હવે રાઉટિંગની પ્રોસેસમાં કેવું થશે, તો કે જો ઓએસઆઈના જે 7 લેયર આવે છે, બરાબર, એમાંથી લેયર સેવન શું છે, એપ્લિકેશન, પછી પ્રેઝન્ટેશન, સેશન, એના પછી ટ્રાન્સપોર્ટ, એના પછી નેટવર્ક, એના પછી ડેટા લિંક, એના પછી ફિઝિકલ. જે ફિઝિકલ છે લેયર 1 છે. તો સ્ટાર્ટિંગમાં મેં તમને નેટવર્ક ડિવાઇસ ને બધું ભણાવ્યું ત્યારે મેં તમને કીધું શું કે જે હબ છે, હબ એ ફિઝિકલ લેયર, લેયરમાં કામ એને કોઈ આઈપી બધું ખબર નથી પડતી. જે સ્વિચ છે, સ્વિચ ડેટા લિંક લેયર પર કામ કરે, મેકર છે બધું ખબર પડે, બરાબર. તો આ બધી વસ્તુ જવા દો, કારણ કે હવે આપણે રાઉટર ભણવાના છીએ. તો રાઉટર જે છે શું, લેયર 3 પર કામ કરે, લેયર 3 કે જેમાં આઈપી એડ્રેસ ને બધું સમજી શકે છે, બરાબર. તો આ બધા કન્સેપ્ટ બી જવા દો. ખાલી તમને 7 લેયર એટલે બનાવ્યો, તમને ખાલી કન્સેપ્ટ જો બેકગ્રાઉન્ડ હોય તો યાદ આવી જાય 7 લેયર વાળો. તો જે રાઉટર જે છે શું કરે, એ લેયર 3 પર કામ કરે છે. અને લેયર 3 માં શું હોય છે, લેયર 3 માં શું હોય, આઈપી એડ્રેસ હોય. તો એ આખો કન્સેપ્ટ કેવો છે રાઉટ ઓએસઆઈ નો, તો કે આ જે પેકેટ છે, પેકેટમાં કેવું હોય, સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં શું હશે, સ્ટાર્ટિંગમાં હશે નેટવર્કનું હેડર. એનએચ ચેપમાં લખ્યું નેટવર્કનું શું હશે, હેડર. એટલે કે જે આપણે કેમ કોઈ બી વસ્તુ લઈએ તો એ વસ્તુની ઉપર બિલ ચિપકાયેલું હોય કે એની બધી ડિટેલ લખેલી ઇન્ફોર્મેશન, તે રીતે આ જે વસ્તુ છે નેટવર્ક લેયર એની અંદર જે ઇન્ફોર્મેશન આમાં હશે હેડરમાં, બરાબર. અગેન કહું છું, જો ઓએસઆઈ લેયર બહુ કન્સેપ્ટ યાદ નહીં હોય તો તમને થોડું ઘણું ઉપર નીચે થશે. બાકી અગર લેયર રિપીટ કરી લેજો, વિડીયોઝ મૂકેલા મેં તમને બતાવી આપ્યા હતા, બરાબર. સિમ્પલ શું, યુટ્યુબમાં જજો, સર્ચ આરી કરજો. મેં તમને કીધું આ શબ્દ શું, ફ્રી નેટવર્કિંગ ઇન ગુજરાતી. જો તમે આટલું લખશો, ફ્રી નેટવર્કિંગ ઇન ગુજરાતી, તમને બધા મારા વિડીયો મળશે. મારી ઓએસઆઈ નો લેયરનો વિડીયો છે, આ વિડીયો જોઈ લેજો, તમને ખબર પડી જશે. હેડર હશે નેટવર્કના હેડર, એના પછી શું થશે, એ નેટવર્કના હેડર, એના પછી આવશે મેક એડ્રેસ. કયો આવશે મેક એડ્રેસ, ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ. જો શોર્ટમાં લખ્યું ડેસ્ટિનેશનનો મેક, સોરી નોટ અ મેક એડ્રેસ, આઈપી એડ્રેસ. એના પછી હશે સોર્સનો આઈપી એડ્રેસ, અને એના પછી હશે ડેટા. એટલે માન લો તમે સમજી લો કે આ શું છે, આપણું પેકેટ છે, પેકેટ આ રીતનું છે, આ રીતનું પેકેટ છે, બરાબર. અને એ પેકેટની અંદર આ વસ્તુ બધી વસ્તુ, એટલે કે મારે જે પિંગ કરી, પિંગ એ ડેટા અહીંયા હશે, બટ એ જે હું પિંગ કરવા ગયો, જેમ કે માન લો કે અહીંયા મેં પિંગ કરી, અહીં જે મેં પિંગ કરી, પિંગ લખ્યું પિંગ 1.1.1, તો શું થયું, ડેટા થઈ ગયો. એ ડેટા અહીંયા હશે કે પિંગ 1.1.1, પછી એ પેકેટ શું થશે, નીકળશે. ક્યાં જશે એ પેકેટ, રાઉટિંગ આખી પ્રોસેસ સમજો, ધ્યાન રાખજો. પેકેટ આ રાઉટરમાંથી નીકળશે, ક્યાં જશે, આ બાજુ, બરાબર. એ પેકેટ આ બાજુ જશે, કારણ કે રસ્તો એક જ છે અત્યારે. તો જ્યારે પેકેટ અહીંથી નીકળ્યું, તો ક્યાંથી નીકળ્યું, એ પેકેટ નીકળવા ફાસ્ટ ઇથરનેટ 1/0 માંથી, જેનો આઈપી એડ્રેસ હતો 2.0.2 હતો. એટલે કે આપણા જો પેકેટની વાત કરીએ તો પેકેટમાં કેવું થશે, ડેટા છે, ડેટા, ડેટા શું થયો, ડેટા છે, ડેટામાં છે આ રીતનું પિંગ, આખું નથી લખતો, ખાલી તમને સમજાવું છું, બરાબર. સોર્સ આઈપી શું લખશે, લાગશે ભાઈ 10.0.0.2, કમાન્ડ નથી લખતો, બરાબર. આ આપણો શું હશે, ડેટા, પિંગ, ડેટામાં શું હશે, પિંગ હશે. અને ક્યાંથી નીકળ્યું ભાઈ, સોર્સમાં 10.0.0.2 માંથી નીકળ્યું, 10.0.0.2 માંથી નીકળ્યું, બરાબર. જવાનું ક્યાં, તો પિંગ કોને કરેલી, પિંગ કોને કરેલી છે, પિંગ, તો કે આપણે પિંગ કરી, આપણે કમાન્ડ જોવો,
પિંગ આપણે કોને કહેતા 1.1.1 ને, તો એટલે કે ડેસ્ટિનેશન કે ભાઈ મારું ડેસ્ટિનેશન શું છે, તો ડેસ્ટિનેશન નું આઈપી શું હશે 1.1.1.1. અહીં શું લાગશે નેટવર્કનું હેડર લાગશે. તો આ એક જે ફોર્મેટ હતું ફોર્મેટ, એ ફોર્મેટ પ્રમાણે મેં પેકેટ બનાવ્યું કે જ્યારે હું પિંગ કરીશ પિંગ તો બેકગ્રાઉન્ડમાં શું છે, આ જે લેયર 3 છે લેયર 3 એ આ રીતનું કામકાજ કરશે કે ભાઈ પિંગ લઈને જશે ક્યાંથી, તો કે 10.002 માંથી નીકળશે અને પિંગ કરવા જશે 1.1.1.1 ને. બટ 1.1.1 માં જતું નથી પિંગ, સક્સેસફુલી જતી નથી. કેમ? તો કે આ રાઉટરને 1.1.1 ખબર નથી. હું તમને ત્યાં રાઉટિંગની પ્રોસેસ બતાવું છું. સપોઝ કે આ રાઉટરને 1.1.1 ખબર હોત, અહીંનો જવાનો રસ્તો ખબર હોત, તો શું કરે? તો એની રાઉટરમાં એન્ટ્રી હોય આ રાઉટરમાં કે ભાઈ આપણો આઈપી શું છે, આપણો આઈપી 10.002 છે, અને જો તારે 1.1.1 પાસે જવું હોય તો 1 તો આખો નેટવર્ક અલગ છે, બટ આપણો એક પડોશી છે 10.001, એ 10.001 ને ખબર છે કે 1.1 ક્યાં છે, તો એ રીતનું રાઉટિંગ હોય. એટલે કે જો સિમ્પલ તમને અહીં લખું નોટપેડમાં બીજી અલગથી કે આ રીતનું બેકગ્રાઉન્ડ આપણે કેમ આપણી આપણી ભાષામાં તમને સિમ્પલ લખું, ઇફ યુ વોન્ટ, રાઉટર 2 તરફથી લખું છું. રાઉટર 2 ની અંદર કન્સેપ્ટ કેવો થાય કે ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર 1.1.1.1 ધેન યુ નીડ ટુ ગો ફોર 10.001. આપણી સિમ્પલ ઇંગ્લિશ ભાષામાં સમજાવ્યું તમને, બેકગ્રાઉન્ડ રાઉટિંગમાં આવું થશે કે રાઉટર 2 જો તારે 1.1.1 પાસે જવું હોય તો પહેલા તારે 10.001 પાસે જવું પડશે. એટલે કે હવેથી એ પેકેટમાં શું થાય, પેકેટમાં સોર્સ જે છે, સોર્સ સોર્સનો આઈપી તો પોતાનો, સોર્સ તો પોતાનો કંઈ બદલાવાનું નથી, સોર્સ આઈપી શું 10.002, અને ડેસ્ટિનેશનમાં ડેસ્ટિનેશનમાં 1.1.1 ના હોત, ડેસ્ટિનેશન શું થયું બદલી ગયું, શું આ એન્ટ્રી જોઈ ભાઈ મારે 1.1.1 પાસે, બટ 1 જોડે હું ડાયરેક્ટ નહીં જઈ શકું, મારે પહેલા આની પાસે જવું પડશે, તો એ શું કરે 10.001 પાસે જાય. હવે તમે જુઓ આપણા રાઉટરની અંદર, રાઉટર 2 માં જ્યારે હું પિંગ કરું છું કોને, 1.1.1 ને નહીં, 10.001 ને, અરે યાર સોરી 10.001 ને. તો જો પિંગ થાય છે મતલબ કે મારે એકચ્યુઅલમાં જવાનું હતું તો ક્યાં 1 પાસે, બટ 1 પાસે જવાનો મને સીધો રસ્તો નથી, મારે 10 પાસે થઈને જવું, કેમ વાયા વાયા મારે ક્યાંક જવું હોય એરપોર્ટ કે ગમે ત્યાં, તો મારે વચ્ચે બીજું સ્ટેશન લેવું પડશે, સીધો ઉડીને તો પહોંચવાનું નથી. એ જ રીતે સિમ્પલ શું આ એક રસ્તો છે. તો હવે શું થઈ ગયું, સોર્સમાં પોતાનો આવી થશે, ડેસ્ટિનેશનમાં 1 ની બદલે ભાઈ મને પહેલા 10.001 પાસે પહોંચાડ, ત્યાંથી આ રાઉટર મને લઈ જશે, આપણે કેમ વાયા વાયા રિક્ષા કરીને જતો ગમે ત્યાં, તો એ રીતે આ રાઉટિંગ બેકગ્રાઉન્ડમાં કામ કરશે. તો હવેથી આજે આપણે તમને પેકેટ સમજાવ્યું, એ પેકેટમાં આ વસ્તુ નહીં રહે, એ વસ્તુની બદલે પેકેટ થઈ જશે આવું, કે ભાઈ ડેસ્ટિનેશન શું છે, ડેસ્ટિનેશન હવેથી 1 નહીં, તું પેલા 10.001 પાસે પહોંચ, એટલે આવું જશે તું ભાઈ પિંગ કરવા જા કોને, 10.002 માંથી નીકળશે ને 10.001 પાસે જજે, એટલે શું થશે આપણું પેકેટ અહીંથી નીકળીને આટલે સુધી પહોંચશે. અને એક વખત પેકેટ અહીં સુધી આવી ગયું તો બેકગ્રાઉન્ડમાં જવું, બેકગ્રાઉન્ડમાં આ પેકેટ તો હશે જ, ભાઈ મારે ઓરિજિનલમાં પિંગ તો આને કરવી છે, બટ હું અત્યારે તારી પાસે આવું છું અને તું મને આની પાસે લઈ જજે. એટલે એક વખત આ જે પેકેટ છે, આ પેકેટ પહોંચી ગયું ક્યાં, આ પેકેટ પહોંચી ગયું રાઉટર 1 પાસે. તો રાઉટર 1 ને તો આ ખબર છે, એટલે શું કરશે, જે રાઉટર 1 જે છે એ રાઉટર 1 આપણને આની પાસે પહોંચાડશે. જોઈ લો તમે કે રાઉટર 1 માં એક વખત આપણું પેકેટ આવી ગયું તો રાઉટર 1 ને તો આ ખબર છે, તો એ પહોંચશે ભાઈ લે 1.1 અમારી બાજુમાં જ છે, એટલે પિંગ કરી લે, અને પછી જ્યારે અહીંથી રિપ્લે આપવો છે તો રાઉટર 1 ને તો 10.02 ખબર જ છે, તો છે, અને એ રીતે આપણને રિપ્લે મળશે. તો બેકગ્રાઉન્ડમાં આ રીતે રાઉટિંગ થાય. અત્યારે આપણે રાઉટિંગ કરવાના કમાન્ડ ચલણ બધું બાકી છે, મેં તમને ખાલી રાઉટિંગની પ્રોસેસ બતાવી કે જે નેટવર્ક આપણે 10.002 માંથી ડાયરેક્ટ નહોતા પહોંચી શકતા, એ આવી રીતે વાયા વાયા કરીને પહોંચાડશે, એ કામ રાઉટિંગનો. ઓરિજિનલમાં કેમ આપણને કોઈ માનલો જગ્યાએ જવાનો રસ્તો નથી ખબર, આપણે બધાને પૂછતા પૂછતા જઈએ, આપણે વચ્ચે કરીને પછી ભાઈ મને ઓરિજિનલ નથી ખબર, બટ તું આ જગ્યાએ જઈને આગળ જઈને પૂછી લે, તો એ રીતે આ રાઉટિંગનું કામ. એ જ કન્સેપ્ટ આખો થિયરી કન્સેપ્ટ ટેકનિકલની અંદર કવર કરેલો છે. જો રાઉટિંગ પ્રોસેસમાં કોઈને કંઈ કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય, તો મને પૂછી શકો છો, કારણ કે એકચ્યુઅલમાં આ વસ્તુ જો તમને બોર્ડ લઈને પેન લઈને સમજાવે તો તમને વધારે ખબર પડે, આપણે ઓનલાઈન સેશન છે, મેં આ રીતે સમજાવ્યું. જો કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો, સી લખો, કોઈ ડાઉટ હોય તો